बोलो स्वामी नारायण भगवान नी जय। एकादशी नो आटलो बधो आड़ो लाग्यो छे, सरस फराळ थयुं छे, तापी गंगाना किनारा ऊपर बैठा छीए अने जयनाद आवो ढीवो थाय। वीडियो वाला मित्र ऑडियंस सामे लगावजो, बे हाथ ऊंचा करीने भगवाननो जयनाद करवो छे। जेनो हाथ नीचे हशे એને અત્યારે અથવા 24 કલાકમાં લખવાની તૈયારી હશે। અરે વાહ, સુરત બહુ સમજદાર। અને હમણાં જો વિડીયોવાળા મહેનત કરતો એકે હાથ નીચે નહીં જોવા મળે। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, કૃષ્ણ કનૈયાલાલની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની। લખવાની બહુ બીક છે, બાકી તો ગમે એમ મહેનત કરાય તો એ હાથ ઊંચા કરે એમ નથી મારા વાલી। પણ ખેર, બહુ જ આનંદ સાથે સ્વામિનારાયણ આશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર મોટા વરાસા આયોજિત પંચાબ્દી મહોત્સવ અંતર્ગત મહાભારત કથા પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે ચોથા દિવસના દ્વિતીય સત્રમાં ખૂબ આનંદપૂર્વક આપણે દિવ્ય કથાઓનું શ્રવણ પૂજ્ય સતશ્રીના મુખથી કરી રહ્યા છીએ ત્યારે હું વિનંતી કરીશ મહોત્સવના મુખ્ય યજમાન, કથાના મુખ્ય યજમાન, મહોત્સવના સહયજમાન અને કથાના સહયજમાન શ્રીઓ આવી અને વક્તાશ્રીનું પૂજન કરશે। આદરણીય શ્રી લખનભાઈ બાલુભાઈ વેકરિયા, શ્રી અલ્પેશભાઈ કેશવભાઈ બામરોલિયા, શ્રી નવનીતભાઈ વજુભાઈ સુહાગિયા જેના નામ બોલાય છે પૂજન માટે આવતા રહેશો, દિનેશભાઈ જયરામભાઈ મોરી, કિરીટભાઈ કનુભાઈ બોદર, ભાવેશભાઈ કનુભાઈ બોદર, ભીખાભાઈ હિરજીભાઈ સતાણી પરિવાર, દિનેશભાઈ ભીખાભાઈ, નિલેશભાઈ દિનેશભાઈ, વર્ષિલભાઈ દિનેશભાઈ, ભાઈ શ્રી વજુભાઈ બાલુભાઈ વેકરિયા, ગોરધનભાઈ મહોત્સવના સહયજમાન અને કથાના સહયજમાન પરિવારજનો, કાનજીભાઈ ધનજીભાઈ ધામેલિયા, મહેશભાઈ મગનભાઈ ધામેલિયા, મહેશભાઈ કુરજીભાઈ ગોડકિયા, મનોજભાઈ કુરજીભાઈ ગોડકિયા, ભગવાનભાઈ નરોત્તમદાસ પટેલ, પંકજભાઈ બી પટેલ, અતિ મનોહર તિલકલક્ષણ ચંચલક્ષણ વિબુધવંદિતા સ્વામિનાથ તે વપુરી હસ્તુ નો નિત્ય દર્શને મદન મોહન પ્રેમ દોહન નયન ગોચર ભક્ત સંચર ભુવિ સુદુર્લભ સ્વામિનાથ દે વપુરી હસ્તુ નો નિત્ય દર્શન। દિવ્ય કથામૃતનું રસપાન કરાવતા પૂજ્ય સતશ્રીને હાર પહેરાવી પૂજન કરવા આવશે વિપુલભાઈ ગઢાડી અને માસ્ટર દીર્ઘ, નાનકડો દીર્ઘ પણ દોડતો આવશે અને પૂજ્ય સ્વામીને હાર પહેરાવી પૂજનનો લાભ લેશે। વાલા ભક્તજનો, એક યાદી આપવાની પૂજન થાય એ દરમિયાન
ફિઝિયોથેરાપીનો કેમ્પ મંચની ડાબી બાજુએ બહેનોના વિભાગ પાસે ચાલી રહ્યો છે. ડૉક્ટર મીરા રમેશભાઈ ગોયાણી, ડૉક્ટર જિજ્ઞા, ડૉક્ટર નિકિતા, ડૉક્ટર આફરીન વગેરે ત્યાં લાભ આપવાના છે. લગતા વળગતા એનો લાભ લેવા આપને વિનંતી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. દીર્ઘ ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ વતી માસ્ટર દીર્ઘે અને વિપુલ ગઢાડીએ પૂજ્ય સ્વામીના પૂજનનો લાભ લીધો છે. વાલા ભક્તજનો, ખૂબ સરસ રીતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત મહાભારત કથાના દિવ્ય પ્રસંગોનો આસ્વાદ એક એક શ્લોક, શ્લોકના એક એક પાદ અને એક એક શબ્દને ચરિતાર્થ કરતી કથામૃતનો લાભ આપણે હજારોની સંખ્યામાં અહીં લઈ રહ્યા છીએ અને કેબલ ટીવીના માધ્યમથી ચેનલ ઉપર લાખો ભક્તો દેશ વિદેશમાં આનો લાભ લઈ રહ્યા છે. આજે આનંદ છે શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન અમદાવાદ અનાદિમુક્તરાજ પરમ પૂજ્ય નારાયણ મામા અને અનાદિમુક્તરાજ પૂજ્ય લીલામાસી એ જે સ્થાપના થઈ છે પરિવારની, ત્યાંથી આદરણીય મુકેશભાઈ વડોદરિયા, જગદીશભાઈ ઠક્કર, વિજયભાઈ પરીખ, રાકેશભાઈ વગેરે ભક્તજનો આવ્યા છે. સ્વામી સાથે ખૂબ નિકટનો નાતો આ સંસ્થા અને એ સંસ્થા ઓતપ્રોત બની અને સત્સંગના શુદ્ધિ, વૃદ્ધિ અને વિકાસ માટે સત્કાર્યો કરી રહ્યા છે. ચારેય ભાઈઓ અત્રે આવશે અને સ્વામીના આશીર્વાદ લેશે. મુકેશભાઈ પધારો. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન શુદ્ધ સંપ્રદાય અને શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસનાનું ખૂબ સરસ જતન, પ્રવર્તન અને પોષણ કરાવી રહ્યા છે. સમાજ ઉપયોગી અનેક સેવાઓ, દવાખાનું, ચોપડા વિતરણ, આદરણીય ધર્મસિંહ દાદા, ઉગામેડીવાળા ધર્મસિંહ દાદાને વિનંતી કરું, આવો આપ પણ પૂજન અને આશીર્વાદનો લાભ લેશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અને પૂજ્ય સ્વામીના શ્રી ચરણોમાં વિનંતી કરીએ. મહાભારતની દિવ્ય કથાઓ અનેક વખત ટીવી સિરિયલના માધ્યમથી જોઈ છે, સાંભળી છે, પણ આટલી ઊંડાણપૂર્વક, સમજણપૂર્વક, રસપૂર્વક અને આપણા લેવલે સ્વામીજી નીચે ઉતરીને કથાઓનો જે લાભ આપે છે એનો અલૌકિક લાભ લૂંટવા ભેગા થયા છીએ. લૂંટાય એટલો લાભ લૂંટી લઈએ અને આપણે સૌ આનંદના સમંદરમાં ઝીલતા રહીએ. પૂજ્ય સ્વામીજી, બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, હે નારાયણ સ્વામી નારાયણ, 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 નારાયણ સ્વ
स्वामी नारायण नारायण 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 स्वामी महाराज नो ध्यान धरो नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण हे नारायण स्वामी नारायण 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 स्वामी नारायण नारायण स्वामी नारायण हा पर परमात्मा नु स्वरूप देखाड़ाय छे एनु ध्यान नारायण स्वामी नारायण 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 हे नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण निशा निशा नी निशा निशा नारायण सारे सारे सा सारे सारे नारायण रे ग रे ग रे रे ग रे ग नारायण गम गम ग गम गम नारायण पम गरे मगरे सगरे सानी सासा पम गरे मगरे सगरे सानी सासा गरे सानी सासा गरे सानी सासा नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण
સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 હો સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ શ્રોતાજનો, દીર્ઘ ડાયમંડ કંપનીના મુખ્ય યજમાન પદે
આપણે ઉજવી રહ્યા છીએ પંચાબ્દી મહોત્સવ. નિલેશભાઈ, દિનેશભાઈ સતાણીના મુખ્ય યજમાન પદે આપણે સાંભળી રહ્યા છીએ મહાભારતની કથા. આ કથાનું સહયજમાન પદ સ્વીકાર્યું છે અમારે ભગવાનભાઈ ડિંડોલીવાળાએ. મહોત્સવનું મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું છે અમારે મહેશભાઈ ધામેલિયા અને એમના પાર્ટનરો. ઉપયજમાન પદે આધ્યાત્મિક સત્સંગ મંડળ, આધ્યાત્મિક મહિલા મંડળ. આ બધા ભક્તોની સદલક્ષ્મીને કારણે આપણે આ સુંદર મજાની કથા સાંભળી રહ્યા છીએ. મહાભારતના 18 પર્વમાં ત્રીજા પર્વ વન પર્વની આપણે કથા સાંભળીએ છીએ. વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને આ કથા સંભળાવે છે. વૈશંપાયન મુનિ કહે છે કે જન્મેજય, પાંડવો વનમાં વિચરણ કરી રહ્યા છે. ભીમે યુધિષ્ઠિરને એમ કહ્યું કે આપણે દુર્યોધન પર ચડાઈ કરીને આપણું રાજ પાછું લઈ લેવું જોઈએ. વનમાં ભટકવા કરતા યુદ્ધ કરવું સારું. અને ત્યારે યુધિષ્ઠિરે એમ કહ્યું કે ભાઈ, અત્યારે આપણો સમય નથી. અત્યારે યુદ્ધ કરશો ને તોય આપણે જીતશું નહીં, કારણ કે આપણે રાજસૂય યજ્ઞમાં જેટલા રાજાઓ સામે યુદ્ધ કર્યું છે એ બધા જ દુર્યોધનના પક્ષમાં ભળશે. યુધિષ્ઠિરે બહુ સરસ વાત કીધી કે સમય જોઈને કામ કરાય, સમય જોયા વિના કામ ન કરાય. યુધિષ્ઠિર કહે છે, ભીમ, કેવળ બળના ઘમંડમાં કોઈ કાર્યનો પ્રારંભ ન કરવો જોઈએ. ક્યારેક સત્તાનું બળ હોય, ક્યારેક સંપત્તિનું બળ હોય, ક્યારેક માણસને પોતાનું શારીરિક બળ હોય, કેવળ બળના ઘમંડમાં કોઈ કાર્યનો પ્રારંભ ન કરાય, સમય પણ જોવો જોઈએ. આ ટૂંકમાં તમને કહું, તમે પતિ પત્ની એકલા હો ને તમે પત્નીને ડારો દો બરાબર, કાંઈ વાંધો ન આવે. પણ એના ભાઈ આવ્યા હોય ને, તમારા સસરા આવ્યા હોય ને, તમારા હાહુ આવ્યા હોય ને, તે દી તમે ડારો દો તો સમય જોવો જોઈએ કે ભાઈ આ સમય અટાણે ડારો દેવાનો ન કહેવાય. એમ યુધિષ્ઠિર કહે છે કે ભાઈ આપણો આ સમય નથી. પછી પાંડવો દ્વૈત વન છોડીને કામ્યક વનમાં આવ્યા છે. વ્યાસ ભગવાન આવ્યા છે. પાંડવોના જીવનમાં સંકટ જરૂર છે, પણ પાંડવોના જીવનમાં ભગવાન કૃષ્ણ અને ભગવાન વ્યાસ એ બે સહાયમાં છે. હર પળ પાંડવોને ભગવાન કૃષ્ણ અને વ્યાસ આવીને સલાહ સૂચન આપે છે. જેની માથે ભગવાન હોય, જેની ભેગા ભગવાન હોય, એની રક્ષા અવશ્ય થાય. વ્યાસ ભગવાને પ્રેરણા કરી કે યુધિષ્ઠિર, તમે અર્જુનને દિવ્ય અસ્ત્રો મેળવવા માટે ઇન્દ્રની પાસે મોકલો. 12 વર્ષ વનવાસ પછી 13મું વર્ષ ગુપ્તવાસનું પૂર્ણ થશે ને 14માં વર્ષે યુદ્ધ થશે, અને યુદ્ધ માટે અત્યારથી તૈયારી મળો કરવા. બહુ પ્રીપ્લાનિંગ વાળી વાત બતાવી વ્યાસ પ્રભુએ. અમુક અમુકના જીવનમાં જો ને બહુ પ્લાનિંગથી ચાલતા હોય છે લોકો, ને અમુક અમુકને કાંઈ પ્લાન જ નહીં. સવારે ઉઠે ને કે દેહમાં જવું છે, કોઈ પ્લાન જ ન હોય, કોઈ પ્રકારનો પ્રીપ્લાન ન હોય. એમ વ્યાસ પ્રભુ શીખવાડે કે જીવનમાં થોડુંક પ્રીપ્લાનિંગ હોવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં રોગ રાગો ન પડે ને એના માટે યુવાની અવસ્થામાંથી વ્યસન બંધ કરી દેવા, એ પ્રીપ્લાનિંગ છે, એ પ્રીપ્લાનિંગ છે. ગડપણમાં છોકરાઓ આપણી દેખભાળ કરે ને એટલા માટે જુવાનીમાં સારું જીવન જીવવું, એ પણ પ્રી પ્લાનિંગ છે.
અમારા સંતોમાં પણ અમુક એકલા ફરતા હોય, આવતા હોય, જાતા હોય. જુવાનીમાં તો સારું લાગે મોજમાં રહેવું, પણ પછી વૃદ્ધાવસ્થામાં કોઈ એને સહાય ન કરે. અને મંડળમાં રહેતા હોય ને તો એમાં થોડુંક એને મનને કાહટી તો પડે, પણ મંડળમાં રહેતા હોય તો દુઃખના સમયે મંડળ એની સહાય કરે. પ્રી પ્લાનિંગથી જીવન જીવવું જોઈએ. આજે લોકો યુવાની અવસ્થામાં પૈસો કમાય છે તો પાછો એટલો ઉડાડી નાખે છે, અને પ્લાનિંગ નથી કે ભવિષ્ય માટે આની મારે થોડીક રક્ષા કરવી જોઈએ. અને મેં એક માર્કિંગ કર્યું છે સમાજનું કે જેને જલ્દી પૈસો થઈ જાય છે ને, એ ઉડાયને પૈસો પછી ખોટે માર્ગે ઉડાડવાનું જલ્દી થઈ જાય છે. પૈસો ધીરે ધીરે જીવનમાં આવે ને તો એ થોડો થોડો પચતો જાય, એ કાર્ય ઝાઝો મેસુ ખવાઈ જાય ને પછી પચે નહીં. એટલે પછી દારૂમાન, પાર્ટીમાન, મહેફિલોમાન પૈસો ખોટે માર્ગે વપરાઈ જાય. જીવનનું થોડું પ્લાનિંગ હોવું જોઈએ. યુવા અવસ્થા હોય ત્યારે થોડું કમાઈ લેવું જોઈએ, ત્યારે ધ્યાન દઈને ધંધો કરી લેવો જોઈએ. ઘરનું ઘર થઈ જાય, થોડી ઘણી વ્યવસ્થા થઈ જાય, કાલ છોકરા મોટા થાય એને ભણાવવા ગણાવવા કોલેજના ખર્ચાઓ આવે, ક્યારેક જીવનમાં માંદગી આવી તો મોટું દવાખાનું આવે, થોડુંક આપણી પાસે પૈસો બચેલો પણ હોવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન તો આજથી 200 વર્ષ પહેલાં આ બધું શીખવાડીને ગયા શિક્ષાપત્રીમાં કે જેટલી આવક હોય એ પ્રમાણે જ ખર્ચો કરો. સ્વામિનારાયણ ભગવાન કે તમે પશુ પક્ષી રાખો ને તમારી ઘરે ઢોર, તો એને એક વર્ષ ખાવાનું નીણ અને પાણીની વ્યવસ્થા થાય તો જ રાખવા, એનો પણ સંગ્રહ કરવો. સ્વામિનારાયણ ભગવાન કે વર્ષ દાડો પોતાની આજીવિકા ટકે એટલો સંગ્રહ હોવો જોઈએ. અટાણે શું છે, માણા ઇન્વેસ્ટમેન્ટમાં એટલો બધો હોયો છે ને બીજે દાડે રોટલા ના ઘટે. સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે આજીવિકાનું પહેલું ધ્યાન રાખવું જોઈએ, થોડુંક પ્લાનિંગ જીવનમાં હોવું જોઈએ. વ્યાસ ભગવાનની પ્રેરણાથી અર્જુનને ઇન્દ્રની પાસે મોકલ્યા. ઇન્દ્રએ અર્જુનને એમ કહ્યું કે જ્યારે તારા ઉપર શિવ પ્રસન્ન થશે ને દર્શન દેશે ત્યારે હું તને દિવ્ય અસ્ત્રો આપીશ, માટે સૌ પ્રથમ તું શિવનું તપ કરે, શિવ માટે તપ કરે. અને અર્જુન પોતે શિવને પ્રસન્ન કરવા માટે તપશ્ચર્યા કરવા બેઠા છે. અને શિવ છે ને ભોળાના છે, એ તરત પ્રસન્ન થઈ જાય અને એની મનોકામના પૂર્ણ કરે. એટલે અર્જુન આજ શંકરની આરાધના કરવા માટે બેઠા છે અને મનમાં શંકરનું ભજન કરે છે અને શંકરનું સ્મરણ કરે છે. અર્જુન શિવની આરાધના કરે, પરમાત્માની સ્તુતિ કરે, પ્રાર્થના કરે. મહાભારત શીખવાડે કે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને તો ઈશ્વરનું ભજન કરવું. શિવ શંકર સુખકારી ભોલે, શિવ શંકર સુખકારી હો, શિવ શંકર સુખકારી ભોલે મેરે ભોલે, શિવ શંકર સુખકારી. મહાદેવ સોમેશ્વર શંભો, મહાદેવ સોમેશ્વર શંભો, વિશ્વેશ્વર વિષધારે, વિશ્વેશ્વર વિષધારે ભોલે ભોલે, શિવ શંકર સુખકારે ભોલે, શિવ શંકર સુખકારે. જૂનાગઢમાં સ્વામિનારાયણ પધરાવેલા સિદ્ધેશ્વર મહાદેવને યાદ કરો. ઓ
जाए गिरजा के संग भारे भोले गिर कैला से गिरजा के संग शोभे शिव त्रिपुरारी बोले शोभे शिव त्रिपुरारी डम 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 रूबागे डम 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 रूबागे भूत पिशाच से यारे भोले हो भोले शिव शंकर सुखकारे भोले शिव शंकर सुखकारे भुजंग भूषण धारे बांका सा है बांका सा है सोमशुर पानी बांका सा है सोमशुर पानी भस्म लगावत वारे भोले भोले हो भोले शिव शंकर सुखकारे भोले शिव शंकर सुखकारे विश्वनाथ का भूमि श्मशान विहार भोले ओ भोले शिव शंकर सुखकार भोले शिव शंकर सुखकार भोले शिव शंकर सुखकार આપણી ટીમે કંઈ મોળી નથી હો શંકર દાદાની આરાધના કરી છે સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલાં પૃથ્વી ઉપર આવ્યા ને
એણે હિન્દુ સંપ્રદાયની એકતા માટે બહુ મોટું કામ કર્યું અને એક મંદિરમાં વિષ્ણુ અને શંકરની પ્રતિષ્ઠા જૂનાગઢમાં કરી ભાઈ. વાંધા આપણે બધાને છે, ભગવાનને કંઈ વાંધો જ નથી. આજ ઇન્દ્રએ પણ કહ્યું કે તમે શંકરની, મારે વાત એટલા માટે આ કેવી હતી કે સ્વામિનારાયણ ભગવાને હિન્દુઓના દેવતાઓને બધાને માન આપી સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા, ગઢડામાં સૂર્યનારાયણ પધરાવ્યા, જૂનાગઢમાં રાધારમણ પધરાવ્યા, ભોલેરામાં મદન મોહન મહારાજ પધરાવ્યા, મહાદેવ પધરાવ્યા, ગણપતિ હનુમાન પધરાવ્યા. આજ ગુજરાતમાં હનુમાનજીના મંદિર ઘણા હશે પણ અમારા ગોપાળાનંદ સ્વામીએ પ્રતિષ્ઠિત કરેલા સારંગપુરના હનુમાન અલૌકિક છે ભાઈ. સ્વામિનારાયણ ભગવાને આ બધી એકતા કરી છે અને મારો પી સ્વામિનારાયણ ભગવાનને પગલે પગલે આ વિચાર છે કે આપણા હિન્દુઓ ભગવાનના નામે કે અવતારોના નામે વિભાજિત ન થવા જોઈએ, હવ હવના ઈષ્ટદેવનું ભજન કરે, પણ એટલું યાદ રાખવું જોઈએ કે આપણે બધા જ એક મૂળિયાની ડાળીઓ છીએ. આપણી ડાળીઓ અલગ અલગ હશે પણ આપણું થળિયું બધાનું એક છે. પછી રામ ઉપાસક હોય, કૃષ્ણ ઉપાસક હોય, માતાજીના ઉપાસક હોય કે સ્વામિનારાયણના ઉપાસક હોય, આપણા બધાનું મૂળ એક છે. આજ ઇન્દ્રએ કહ્યું તમે શંકરની આરાધના કરો. અર્જુન શંકરની આરાધના કરવા લાગ્યા. આ બાજુ શંકર દાદા અર્જુનનું તપ જોઈ કિરાતનો વેશ ધારણ કરી અને આવ્યા છે. કિરાત એટલે ભીલ, જંગલમાં રહેનારી જાતિ, એનો વેશ ધારણ કરીને શંકર દાદા આવ્યા. એ જ સમયે ત્યાં એક મૂક નામનો દાનવ ઈ સુવરના રૂપમાં, ભૂંડના રૂપમાં ત્યાં આવ્યો. જ્યાં અર્જુન તપ કરતા હતા ત્યાં ભૂંડના રૂપમાં મૂક નામનો અસુર આવ્યો અને એ અર્જુનને મારવા માટે આવ્યો. એ વાટ જોતો તો કે લાગ મળે એટલે અર્જુનને મારું. અને એ જ સમયે શંકર દાદા કિરાતના વેશમાં આવ્યા અને એ બાણ લઈ અને આ સુવરને મારવાનો પ્રયાસ કરે. અને એ જ સમયે અર્જુનની નજર સુવર ઉપર ગઈ, ભૂંડ ઉપર ગઈ, એટલે એણે પણ ગાંડીવ હાથમાં લીધું એ સુવરને મારવા માટે. જ્યાં અર્જુન આમ બાણ મારવા જાય ત્યાં કિરાતે એને એમ કીધું, ભાઈ તું મારીશમાં એ શિકાર મારો છે. અર્જુન કે પેલા મેં જોયું એટલે મારો શિકાર. અર્જુન ઓળખતો નથી કે આ શંકર છે. એટલે અર્જુને જેવું બાણ માર્યું એવું સામેથી શંકરે, કિરાતના વેશમાં શંકરે બાણ માર્યું. બેયના બાણ અસુરને વાગ્યા અને અસુર મૃત્યુ પામ્યો અને પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને પ્રાણ છોડી દીધો. આ બાજુ કિરાત જઈને કહે છે કે તે મારા શિકારને શું કરવા માર્યો. અર્જુન ઓળખતો નહોતો એટલે કહે છે કે ભાઈ શિકાર તો મારો હતો, પહેલાં મેં જોયો. કિરાત કે પહેલાં મેં જોયો, ઓલો કે પહેલાં મેં માર્યો, ઓલો કે પહેલાં મેં માર્યો. એમાં એ બે બાંધ્યા અર્જુન ને કિરાત. તે હારીપટનું યુદ્ધ થયું, બથમ બથી આવી અને પછી તો અર્જુન છે ને લોટપોટ થઈ ગયો. અર્જુનને એમ થયું કે માળું આદી હુદીમાં આવું કોઈ મળ્યું નથી. એને તેમ ભીલ દેખાતો હતો, લોહી લુહાણ થઈ ગયો અર્જુન. અને અર્જુન ત્યાં ઢળી પડ્યો. જેવો અર્જુન ઢળી પડ્યો કિરાત તો ઊભા છે. થોડી વાર પછી જ્યારે જાગ્રત થયો અર્જુન, એને એમ થયું કે હવે મારા બળથી કોઈ કામ નહીં થાય. આ ભીલને મારે હરાવો તો છે પણ મારું બળ કંઈ કામ નહીં કરે. બહુ મહાભારતની કથા મને તમને શીખવાડનારી છે. અર્જુને જાગી અને એક સુંદર મજાની વેદી બનાવી અને એમાં માટીનું શિવલિંગ બનાવ્યું. માટીનું શિવલિંગ બનાવી અર્જુન એ શિવલિંગની પૂજા કરવા માંડ્યો કે હવે તો મહાદેવની કૃપાથી હું આ કિરાતને મારું અને જીતું. અને મહાભારત લખે મૃન્મયં સ્થંડિલં કૃત્વા માલ્યેના પૂજયત ભવં
तच्च माल्यं तदा पार्थः किरात शिरसि स्थितम्। मूर्ति पूजा बाबतनी महाभारत में जे वात लखाणी के अर्जुने माटीनु शिवलिंग बनायू अने एना ऊपर पुष्पादिक चढ़ायू अने जेवु लिंग ऊपर पुष्प आदि चढ़ायू ई पुष्प आदि ओला किरातना माथे देखाणो। आजे शंकर किरातना वेश में था ने एना मस्तक ऊपर फूल ने बधु चढ़ी गयु। अर्जुन या लिंग ऊपर चढ़ावे अने फूल ओला किरातना मस्तक ऊपर देखाय अने त्यारे अर्जुन अपश्यत पांडव श्रेष्ठो हर्षेण प्रकृतिम गतः। एने एम थयो के हूँ पुष्प अहीं चढ़ाऊ अने ओला किरातनी माथे जाय। जे आ मूर्ति पूजानु खंडन करनारा छे ने एना माटे आ वात बहु समझवा जेवी छे के मूर्ति मूर्ति नथी, भावथी पुष्प चढ़ावो तो ई देवता ने ई पुष्प पहोंचे पहोंचे ने मूर्ति मूर्ति नहीं भाई, ये साक्षात भगवान छे। पण काम करे अपनी भावनाओ। आज अर्जुननी भावना हती तो लिंग तो माटीनु हतु एना ऊपर पुष्प चढ़ावे अने साक्षात शंकरना मस्तके ए पुष्प चढ़तु तु। मृन्मयम स्थंडिलम कृत्वा माल्येना पूजयत भवम तच्च माल्यम तदा पार्थः किरात शिरसि स्थितम्। किरात शिरसि किरातना मस्तके ए पुष्प चढ़ी गयु अने त्यारे अर्जुन ने एम थयो के आ किरात ज शंकर लागे। आजे मारे तमने एक वात ए केवी छे के तमारा जीवन जीवन में अपने आ दुनिया में कोई पण एक वार एंट्री करिए ने एटले आ दुनिया नो नियम से सुख ने दुख तो आववाना आववाना आववाना। तड़का में जाओ एटले गरमी थाय, फ्रीज में माइल पर बेहो एटले टाढू लागे, ते नरक से केवल दुख भोगवा माटे छे, स्वर्ग से केवल सुख भोगवा माटे छे, ना पृथ्वी लोक छे ई 50-50 माटे छे, बहु पाकू छे। नरक में ओनली दुख भोगवानु, पापनु पाप कर्मनु फल नरक में भोगवानु, पुण्य कर्मनु फल छे ई स्वर्ग में भोगवानु, अने पाप पुण्यनु मिक्सिंग फल ई आ लोक में भोगवानु। कोई पण माणस आ दुनिया में एंट्री करे एटले ना जीवन में सुख ने दुख आवे आवे ने ओछा वत्ता प्रमाण में पण आवे आवे ने आवे। हाँ पछी जेनी पासे समझणो बहु सारी होय तो ई दुख ने दुख लागवा न दे, ई वात जुदी छे। बे जणाने हरखुज वाग्यू होय पण एक थोड़ो आत्मनिष्ठा वाळो पुरुष होय तो ई बहु गणकारे नहीं, अने एक छे तो तमारा आम जराक जोवे त्यां रोवा मांडे। અમુક અમુક તમે આમ જો ને બબે ત્રણ ત્રણ ઇન્જેક્શન એક હારે મારી દે તો એને કાંઈ ન થાય, ને અમુકને તમે ખાલી ઇન્જેક્શન ડોક્ટર હાથમાં જ, અરે પણ સાહેબ મને વાગી જાય, ઇન્જેક્શન ઇન્જેક્શન જ હોય એટલે એક જણો આવી રીતે આમ હોતો હતો અને આમ બરોબર પાછળના ભાગમાં ઇન્જેક્શન મારવાનું હતું ને ગભરાતો તો બહુ, ડૉક્ટર સાહેબને કે સાહેબ મેં કોઈ દી ઇન્જેક્શન લીધું નથી ને તમે આ બહુ ધીરે ધીરે લેજો એ કે નતર તમારો હાથ ભારે અને વળી પાછું મને દુખાવો પડશે। ડૉક્ટર સાહેબ કે તું તમ તાર ચિંતા કરમાં, મારો હાથ તો હળવો ફૂલ જેવો છે કે તને ખબરય નહીં પડે કે મેં ઇન્જેક્શન માર્યું। અને ડૉક્ટર સાહેબે ઇન્જેક્શન મારી દીધું અને પેશન્ટ ઊભો થયો। ડૉક્ટર કે જો ખબર પડી તને કે, પેશન્ટ કે પણ સાહેબ ક્યાંથી ખબર પડે તમે આ ગાડલા મારી દીધું છે કે પડખે વયું ગયું। હા વા એવાલા હું નંબર આવી ગયેલા મૂળ ડોક્ટરને, દુઃખ તો દુઃખ જ હોય, અમુકને ઓછું ગણકારે અમુક વધુ ગણકારે પણ આવે ખરું, અને જ્યારે દુઃખ આવે ને તેથી અંધશ્રદ્ધામાં કોઈ ન જાશું। હું વારે વારે એટલા માટે આ વાત કરું છું કે હજી આજના જમાનામાં બલિ દેવાનું બંધ નથી થયું, છોકરાઓની બલિ દેવામાં આવે, હજી ભારત દેશના અમુક રાજ્યોમાં માણસની બલિ દેવામાં આવે, પશુઓની બલિ દેવામાં આવે, કેટલા દોરા ધાગા જંતર ને મંતર ને નાટક ને આ ને તેને। તમને જો આ મહાભારતની કથા હૃદયમાં ઉતરે ને
तो कोई दी कोई ग्रह कोई ने नड़वा आयो नथी, कोई ने नड़वा आववानो नथी, कोई ने कोई ना पितरीओ नड़ता नथी। खोटू बधु आ बधु तंत्र चलावानी जरूर पण नथी। आपने नड़े आपड़ा स्वभाव दोष ने वासना टाळवा एने, अने कदाच तमारे संकट ने प्रारब्ध ने बदलवू होय तो जेना हाथनी वात छे ई ईश्वर ने प्रार्थना करवी, એનો ભરોસો રાખો, એને પ્રાર્થના કરવી। એક રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં। કોઈ તમારા દુઃખ ટાળવા એમ કે અમે તમારા આટલા જપ કરી દેશું, અમે તમારું આમ કરી દેશું, તમે આટલા રૂપિયા આપો અમે તમારું આમ કરી દેશું, એટલે સમજી લેજો ધીસ ઇઝ બિઝનેસ। આ ધંધો છે, આ સિવાય બીજું કાંઈ નથી। દુઃખ ટળે, પ્રારબ્ધ ટળે ઈશ્વરની કૃપાથી। તમે દિલથી ઈશ્વરની પ્રાર્થના કરો, દિલથી ઈશ્વરની ભક્તિ કરો, તમે ભજન કરો, એક રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં। અને દિલથી ભક્તિ કોઈ કરે, ઈશ્વર એનું પ્રારબ્ધ બદલે બદલે ને। અને કોઈ મહાપુરુષ સંત હોય તો એના આશીર્વાદથી પ્રારબ્ધ બદલે, પણ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ ન હોય કાંઈ। તું આટલું દે તો તારું આમ કરી દઉં, એ તો ધંધા, એ તો બધા ધંધા છે ભાઈ। અને શોર્ટકટમાં પૈસાવાળો થવાનો મોહ કોઈ દી ન રાખવો, શોર્ટકટમાં રૂપિયાવાળું। જો એક વાત છે ને, આપણે બધાને એ નહીં સમજાતી કે માણસો એવું માને ઝાઝા રૂપિયા હોય તો આપણે સુખી, એ માન્યતા ખોટી છે। રૂપિયાવાળું જરૂર થવું એની હું ના નહીં કહેતો, પણ નીતિથી પ્રામાણિકપણે રૂપિયાવાળું થવું, જલ્દી રૂપિયાવાળા થઈને સુખી થઈ જાય એ વાતમાં માલ નથી। સુખ તો માણસને સમજણ આપે, ખાલી સંપત્તિ નહીં। અને એટલા માટે જ્યારે મુશ્કેલી આવે તો ઈશ્વરની આરાધના કરવી। આજ અર્જુનને મુશ્કેલી આવી ને તો શંકર દાદાની લિંગ બનાવી અને મૂર્તિ પૂજા કરી, અને સાક્ષાત શંકરને એની પૂજા પહોંચી। મંદિરોમાં જે આપણે હિન્દુ સંસ્કૃતિમાં મંદિરોમાં જે પરમાત્મા પધરાવવામાં આવે એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે। અર્જુને જોયું કિરાતના મસ્તક ઉપર પુષ્પ, ઊભા થઈ ચરણોમાં નમી પડ્યો અને શંકર દાદાને પ્રણામ કર્યા છે। અને પછી અર્જુને શંકરની પ્રાર્થના કરી છે, ભોલે તેરી જટા મે બહતી હે ગંગ ધારા। એકદમ સામે કિરાતના વેશમાં જે શંકર હતા એ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા, અને અર્જુને જે લિંગની પૂજા કરી હતી સાક્ષાત શંકરને પહોંચી ગઈ। અને ત્યારે અર્જુન પરમાત્મા શંકરની સામે ઊભા ઊભા સ્તુતિ કરે છે, ભોલે તેરી જટા મે બહતી હે ગંગધારા, આતી હે ગંગધારા, ગંગધારા ઓ શંકર તેરી જટા મે બહતી હે ગંગધારા, બહતી હે ગંગધારા। કાલી ઘટા કે અંદર, કાલી ઘટા કે અંદર, ધીમી દામિની પુજારા, બહતી હે ગંગધારા। ગલમું રાધે શશિ ભાલ મે વિરાજે, ગલ મુંડ માલ રાધે શશિ ભાલ મે વિરાજે, ડમરૂ ની નાદ બાદે દે, કર મે ત્રિશૂલ ધારા, બાતી હે ગંગધારા, ભોલે તેરી જટા મે બહતી હે ગંગધારા, બાતી હે ગંગધારા। અર્જુને સ્તુતિ કરી છે, મને આજ આનંદ થાય છે કે
આપણી જે ભારતીય સંસ્કૃતિ છે ને ઈશ્વર આરાધનાની, એક પ્રભુપાદ થયા ઇસ્કોન મંદિરવાળા, એમણે આ સંસ્કૃતિ વિદેશીઓમાં પણ પ્રવર્તાવી અને આજ ગોરિયા પણ હરે કૃષ્ણ હરે રામનું ભજન કરતા થઈ ગયા. આ યુનિવર્સલ કથા છે એટલે મારે હરેક વ્યક્તિને યાદ કરવા પડે. કોઈ પણ વાડાવાડી વિના ઇસ્કોન મંદિરના પૂજ્યપાદ પ્રભુપાદ સ્વામી એમણે એવી વિદેશોમાં અલેખ જગાડી, આજ ગોરિયા લોકો હાડી પહેરતા થઈ ગયા છે. ઇંગ્લેન્ડના, અમેરિકાના, રશિયાના લોકો ભારતીય નારીનો વેશ પહેરતા થઈ ગયા, અને આપણા વાળા છે તો બરમુડો પહેરતા થઈ ગયા. આખું ઊંધું થતું જાય છે. એટલે આપણી સંસ્કૃતિ ભૂલાવી ન જોઈએ. શંકર દાદાની આરાધના કરી, શંકરની સ્તુતિ ઇન્દ્રએ અર્જુને કરી છે, અને પછી પ્રસન્ન થઈ શંકર દાદાએ કીધું કે અર્જુન તારે જોઈએ તે માગી લે. અર્જુન એટલું કહ્યું કે મને તમારું પાશુપત અસ્ત્ર આપો. જે શંકર જ્યારે આ સૃષ્ટિનો સંહાર કરવાનો હોય અને ત્યારે જે અસ્ત્રનો પ્રયોગ કરે એને પાશુપત અસ્ત્ર કહેવાય. અને શંકરનું એક નામ છે પશુપતિ. શંકરનું એક નામ છે પશુપતિ. પશુ એટલે બધાય જીવાત્માઓ, કારણ કે પશુ પણ ખાવાનું પીવાનું, પત્ની પુત્ર પરિવાર હરવું ફરવું મોજ મજા એટલું પશુ બી કરે છે. એટલું જ જો માણસ કરતો હોય તો એમાં નામાં બીજો લાંબો કોઈ ફરક નથી. માટે બધા જ પશુઓ છે અને એના પતિ એટલે પશુપતિ એ માલિક છે બધાના. એટલે પશુપતિનું જે અસ્ત્ર એને પાશુપત અસ્ત્ર કહેવાય. અર્જુને કહ્યું છે કે જે તમે પ્રલયકાળમાં અસ્ત્રનો પ્રયોગ કરો એ શસ્ત્ર મને આપો, મારે યુદ્ધમાં બહુ કામ આવશે. શંકર દાદાએ અર્જુનને પાશુપત અસ્ત્ર આપ્યું છે. પાશુપતાસ્ત્ર લઈ અર્જુન જવા જાય છે. એ જ સમયે ત્યાં કુબેર આદિ લોકપાલ આવ્યા છે. કુબેરે પણ અર્જુનને અસ્ત્રો શસ્ત્રો આપ્યા છે. ઇન્દ્રાદિક બધાએ ત્યાં આવ્યા છે અને બધાએ અસ્ત્ર શસ્ત્ર આપ્યા. ઇન્દ્ર અર્જુનને પોતાના લોકમાં લઈ ગયા છે, સ્વર્ગમાં લઈ ગયા. અર્જુનને અસ્ત્ર વિદ્યા ઇન્દ્રએ શીખવાડી છે. ચિત્રચેન ગંધર્વથી અર્જુન ગીત સંગીત અને નૃત્ય કળા શીખ્યા છે સ્વર્ગમાં. એક દિવસ નૃત્યના સમયે અર્જુનની નજર એક ઉર્વશી અપ્સરા ઉપર પડી. ઉર્વશી અપ્સરા એની ઉપર નજર ગઈ ને અર્જુન એક નજરે ઉર્વશી અપ્સરાને જોતો રહ્યો. અને એ જ સમયે ઇન્દ્રની નજર અર્જુન ઉપર પડી એટલે ઇન્દ્રને એમ લાગ્યું કે અર્જુનને ઉર્વશીમાં મોહ થયો છે. ક્યાંય પણ ખોટી જગ્યાએ નજર પડે ને એટલે એકાદાની નજર તો આપણી નજરહામી હોય જ. આ બહુ સમજી રાખ્યા જેવો છો. આપણી નજર ખોટી જગ્યાએ ગમે ત્યાં પડે ને એટલે આપણી નજર ઉપર પાછી કોક એકાદાની નજર તો હોય જ. નજર બોરી ક્યારેય ન કરવી, એનું પરિણામ રોકડું મળશે. આ તમને હું એક ક્લિપ દેખાડી દઉં લો. એટલે બહુ સમજીને માણસે ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલાં દ્રષ્ટિ ઉપર કાબુ રાખો. આજે આ બધા રાતે 2 વાગ્યા સુધી મોબાઈલ હોવા નથી દેતા, એના કારણ શું છે? આ રાત ઉજાગરા કરાવડાવે ને આ તમારા ચર્ચિંગ કર્યા જ કરે, પછી હવારે મોડા ઉઠે ને મોડા મોડા ધંધે જાય ને પછી કે ધંધામાં કાંઈ નથી. એટલે ધંધામાં છે તારામાં કાંઈ નથી. બહુ સમજવા જેવું છે. અટાણે માણસના મોબાઈલનું ચાર્જિંગ ખૂટી જાય ને તો આમ જાણે કે રૂપિયા ખૂટી ગયા હોય ને એવું દુઃખ લાગે છે માણસને, એવું દુઃખ લાગે છે. એટલે અર્જુનની નજર ઉર્વશી ઉપર ગઈ, ઇન્દ્રની નજર ગઈ. ઇન્દ્રએ ચિત્રસેન નામના ગંધર્વને કીધું કે તમે જાઓ અને ઉર્વશીને કહો કે ઇન્દ્ર અર્જુનની સેવામાં જાય. એટલે ચિત્રસેને જઈને ઉર્વશીને કીધું કે તમે અર્જુનની સેવામાં જાઓ. ઉર્વશીને પણ અર્જુનને જોઈને મોહ થઈ ગયેલો. આ ભાગ્યશ એમાં હાવ વન વે વાંક નથી હોતો, બે બાજુ થોડું થોડું હોય છે. આ ભાગે છે ને બધા જે આવડે. મને એમ થાય કે પ્રેમ કરવો હોય તો ભાગીને હું કરવા કરું, આમ સડે શોક ન કરવો જોઈએ ભાઈ. આ ભાગવાન સિસ્ટમ હું કરવા,
માતા પિતાને ભેગા રાખીને વાત કરો, તમે એમાં ભાગવાની શું કરવા? વિવાહ છે એ તો આપણી ભારતીય સંસ્કૃતિનો 10મો સંસ્કાર છે, અને સંસ્કાર કરવાનો હોય એમાં ભાગવાનું ન હોય. તમે છૂપું રાખો છો એટલે ભાગવું પડે. માતા પિતાને હાજર રાખો, માતા પિતાને હારે રાખો. કોઈ પણ આપણા જીવનનું પગલું ભરીએ એ પહેલાં માતા પિતાની સલાહ લેવી જોઈએ. મા બાપ આપણા છે એ આપણને ખોટી સલાહ નહીં આપે, એ આપણા હિતની વાત કરશે. દીકરા દીકરીઓએ માતા પિતાને ભેગા રાખવા જોઈએ. એકલા નિર્ણય લઈ લઈને પછી જીવનમાં દુઃખી થવું પડે, ભાગી જાય ને પછી ઓયલો તો અહીંયા આવારા હોય, હાવ રખડું રામ બીપીએલ, બાપના પૈસે લીલાલેર કરે એવા હોય, થોડાક દી પકોડીઓ ખવડાવે, થોડાક દી ફરતી હોટલમાં જમવા લઈ જાય ને એકાદો મોબાઈલ લઈ દે, તમને એમ લાગે કે આ તો બહુ દિલવાળો છે. દિલવાળો ને હાવ લુખેશ હોય, આવામાં ભરમાવું નહીં. માતા પિતાની પરમિશન વિના કોઈ કામ ન કરાય. આ અમારા છોકરા, આ અમારા બધા સાધુઓ છે ને ખાલી બહાર દવાખાને જવું હોય ને તો અમને પૂછવા આવે, સ્વામી દવાખાને જઈ આવું? શીખવું જોઈએ આ સાધુમાંથી બી. આજે છોકરા હોય, આ બી છોકરાઓ છે. દીકરા દીકરીઓએ માતા પિતાને હારે રાખીને નિર્ણય કરવો જોઈએ. ખોટું કામ ન કરાય. આપણી બુદ્ધિ હોય નહીં, આપણે નકરી વાસનાઓ હોય, આપણે નકરા રાગ હોય, આપણને જીવનનો અનુભવ હોય નહીં, અને માતા પિતાની પરમિશન વિના પગલાં ભરીએ ને એમાંથી પછી દુઃખ આવે. મોટાની આજ્ઞામાં રહેવું જોઈએ, એની અનુમતિમાં રહેવું જોઈએ, એની અનુવૃત્તિમાં રહેવું જોઈએ. એ રાજી થાય એમ આપણે જિંદગી જીવવી જોઈએ. આ દેશનો એક ભીષ્મ એના બાપના સુખ માટે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય તો આપણે જીવનમાં એકાદું વ્રત ધીરજ ન રાખીએ કે? એવા ઉતાવળા થઈને નિર્ણય કરી નાખીને પછી આખી જિંદગી દુઃખી થવું. આજે કેટલા મા બાપની આંખીઓમાં આંસુ એની દીકરીઓ લાવે છે. આ ભ્રૂણ હત્યાઓ થાય છે ને અટકાવી છે, પણ જો દીકરીઓ ખોટા પગલા ભર્યા કરશે ને તો મા બાપને એમ થશે કે તો આમાં હું હવે કરું? માતા પિતાઓની આજ્ઞા વિના કોઈ પગલું ન ભરાય. એણે તમને પાળી પોષીને મોટા કર્યા, એ તમારું હરેક ધ્યાન રાખતા હોય તો તમારે કોઈ પણ જીવનનો નિર્ણય લેવો હોય તો મા બાપને પહેલાં વાત કરવી. બહુ ઊંડું ઉતરી ગયા પછી બારું ન નીકળાય, શરૂઆતથી વાત કરવી. આજ ઇન્દ્રને ખબર પડી, ઉર્વશીની પણ ઈચ્છા થઈ ગયેલી, એટલે ઉર્વશી અર્જુન પાસે આવે છે. ઉર્વશી અર્જુનની પાસે આવીને બધી વાત કરી. ઉર્વશીએ કહ્યું કે હું કામદેવના વશમાં થઈ ગઈ છું, તમે મારો સ્વીકાર કરો. અર્જુન કે તમે પુરુ વંશની જનની છો. આ ઉર્વશી છે ને એ પુરુ વંશની ઉત્પત્તિ નહીં, એ ટૂંકમાં એની માતા થાય પુરુ વંશની, અને પુરુ વંશમાં જ કૌરવો અને પાંડવો થયા, આ વંશમાં જ આગળ બધો ચંદ્રવંશ ચાલેલો. એટલે અર્જુન કે તમે તો અમે જે વંશમાં જન્મા પુરુ વંશમાં એ વંશની જનની છો, એટલે તમે તો અમારી દાદી થાઓ. હું તો તમને એટલા માટે જોતો હતો કે તમે અમારા કુળની ઉત્પત્તિનું કારણ છો, બાકી મારાથી બીજું કાંઈ થાય? ઉર્વશી કે ભાઈ અમે તો અપ્સરાઓ કહેવાય, અમારે એવું કંઈ કુળબુળ હોય નહીં, એટલે તું ગમે એમ થાય મારી અરે લગ્ન કર. અર્જુન કે ભાઈ એ મારાથી નહીં થાય, તમે તો મારી માં કુંતી સમાન છો. અર્જુન બોલ્યા છે, તમે તો મારી માં કુંતી સમાન છો. ગચ્છ મૂર્ધના પ્રપન્નોસ્મિ પાદો તે વરવર્ણિની ત્વમ હિ મે માતૃવત પૂજ્યા રક્ષો હમ પુત્રવત ત્વયા. હે ઉર્વશી, તું તો મારી મા સમાન પૂજ્ય છો અને હું તો તારા દીકરા સમાન છું, દીકરાની જેમ તું મારી રક્ષા કરે. અને ત્યારે નિરાશ થયેલી ઉર્વશીએ અર્જુનને શ્રાપ આપ્યો છે. તસ્મા ત્વમ નર્તન પાર્થ સ્ત્રી મધ્યે માન વર્જિતઃ. આ મા પોતાની મનોકામનાઓ પૂરી નથી થતી ને એટલે આજે એમ કેમ તેજાબના બાટલા નાખ્યા, એમ એણે તેજાબનો બાટલો નાખ્યો. અર્જુને શ્રાપ દીધો કે જા તું નાચનારો બની જા, નર્તક બની જા. તસ્મા ત્વમ નર્તનઃ પ્રાર્થઃ સ્ત્રી મધ્યે માન વર્જિતઃ. તારું કોઈ માન નહીં રહી અને સ્ત્રીઓના મધ્ય તું નૃત્ય કરીને તારી આજીવિકા મેળવીશ. અપમાનિતિ વિખ્યાતઃ ષંઢવત વિચરષ્યસી. તું નપુંસક થઈ જઈશ અને હિજડાની જેમ વિચરણ કરતો રહીશ. આવો શ્રાપ દઈ દીધો.
મનોકામના પૂરી ન થાય ને એમાં શ્રાપ નો તેવા. ઉર્વશીએ શ્રાપ દઈ દીધો. આજે ઘણા ઘણા એકાબીજાની ઈચ્છા પૂરી ન થાય તો મારી નાખે, આવા આવા કામમાં આંધળા ન થવું, આવા આવા પાપ ન કરવા મનુષ્ય જન્મમાં. આ મનુષ્ય જન્મ ઉગરવા માટે છે, પાપમાં ડૂબવા માટે નહીં ભાઈ. આ જ્યારે અંગદ જાતા હતા ને રાવણ પાસે સંદેશો લઈ, અને સંધિ માટેનો સંદેશો લઈને અંગદ જાતા હતા, અને ત્યારે હનુમાને અંગદને એટલું કીધું હતું કે અંગદ, રાવણની લંકામાં ઘણી બધી ચીજ જોયા જેવી છે, પણ એક બહુ મોટી આશ્ચર્યની ચીજ છે, એને તું ખાસ જોઈને આવજે. અંગદ કે એવી અદ્ભુત ચીજ કઈ છે? અને ત્યારે હનુમાને કીધું હતું કે એવી ચીજ રાવણ છે. અંગદ કે વળી એમાં એવું અદ્ભુતતા શું? અને ત્યારે હનુમાને એને કીધું હતું કે એને 20-20 આંખ્યો હોવા છતાંય રાવણ આંધળો છે. 20-20 આંખ્યો હોવા છતાંય રાવણ આંધળો છે. અને ત્યારે અંગદે એટલું કીધું હતું, આંધળો કેમ? તો કહે છે કે કામમાં આંધળો થયો છે, એટલે તો સીતાનું અપહરણ કરી ગયો છે. અને એમ કહેવાય કે કાગડો હોય ને, આ કાગડો એને રાત્રે ન દેખાય, ઘુવડને દિવસે ન દેખાય, પણ જે કામાંધ હોય ને એને તો 24 કલાક કાંઈ દેખાતું જ, એને 24 કલાક કાંઈ દેખાતું નથી. અને એટલા માટે એ ચીજ બહુ અદ્ભુત જોયા જેવી, 20-20 આંખ્યો હોવા છતાંય આંધળો છે. અને જે માણસ કામમાં આસક્ત હોય ને એને શંકરાચાર્યે એમ કીધું, કો વા મહાંધો મદના તુરો યહ. આદિ જગતગુરુ શંકરાચાર્યે આ વાત કીધી કે અંધમાં અંધ કોણ? કો વા મહાંધો મદના તુરો યહ. જે કામમાં આંધળો થયો એ સૌથી મોટામાં મોટો આંધળો છે. શ્રાપ દઈ દીધો ઉર્વશીએ. અર્જુને આ વાત ચિત્રસેનને કરી, ચિત્રસેને ઇન્દ્રને કરી, અને ઇન્દ્રએ અર્જુનને ત્યારે એટલું કીધું કે આ શ્રાપ તને અજ્ઞાતવાસમાં બહુ કામમાં આવશે. ઇન્દ્ર કહે છે કે જ્યારે તમારે 13મું વર્ષ ગુપ્તવાસ રહેવાનું છે તેથી આ શ્રાપ તને કામમાં આવશે, અને તું નપુંસકના વેશમાં રહી અને 1 વર્ષ તું ગુપ્તવાસમાં રહી શકીશ. અર્જુનના વિયોગથી આ બાજુ યુધિષ્ઠિર બહુ દુઃખી થતા હતા. યુધિષ્ઠિરને ભીમે કહ્યું કે આપણે 13 વર્ષની વાટ ન જોવી જોઈએ, અટાણે જ યુદ્ધ કર. આને આને કીડ્યું સડે ભીમને તો, કે યુદ્ધ જ કરી લેવું છે. અને એ સમયે બૃહદશ્વ નામના ઋષિ આવ્યા છે. મારે હવે તમને એક આખ્યાન સંભળાવવું છે, નલ દંપિયમ દમ નળ અને દમયંતીનું આખ્યાન. બહુ સુંદર ભાગવતમાં મહાભારતમાં લખાણું છે. બૃહદશ્વ ઋષિ આવ્યા છે, અને ત્યારે યુધિષ્ઠિર રાજાએ એટલું પૂછ્યું કે હે ઋષિવર, આજ મારા જેવો આ દુનિયામાં દુઃખી કોણ હશે? ભવતા દૃષ્ટ પૂર્વો વા શ્રુત પૂર્વો પીવા ક્વચિત નમતો દુઃખી તરહ પુમાનસ્તિ મે મતિ. યુધિષ્ઠિર કહે છે કે હે બૃહદશ્વ ઋષિ, મને એવું લાગે છે કે આ દુનિયામાં મારા જેવો કોઈ દુઃખી નથી. અને ત્યારે બૃહદશ્વ ઋષિએ વાત કીધી કે તારાથી પણ વધારે દુઃખી આ દુનિયામાં છે. ઘણીવાર આપણી પાસે જે હોય ને એ આપણને ઓછો લાગતું હોય ને એમ થાય કે મારી પાસે કાંઈ નથી ને આપણે દુઃખી દુઃખી થઈ જતા હોય, પણ એ આપણા જેવી પોઝિશન મેળવવા બીજા બધાય ઘણા ઈચ્છતા હોય કે આના જેવું અમારે થઈ જાય તો. આ દુનિયા આવી છે ભાઈ, ઘણીવાર એમ લાગે કે આપણા જેવું દુઃખ કોઈને નહીં હોય, પણ આ દુનિયામાં આપણા કરતાં પણ વધારે દુઃખી. જિંદગીમાં હરેરવું નહીં, હો વાતની એક વાત. આ નળ અને દમયંતીનું આખ્યાન મારે એટલા માટે સંભળાવવું છે કે જિંદગીમાં ગમે એવા દુઃખ આવે હરેરવું નહીં, આત્મઘાત કોઈ દી કરવી નહીં, કોઈ દી આત્મઘાત ન કરવી. ગમે એવી સાસુબા કઝાડી હોય ને તો દીકરાની વહુએ મરવાનો વિચાર જ ન કરવો. શું ખબર કાલ હવારે કદાચ હાર્ટ એટેક સાસુબા નહીં આવી જાય. એટલે અમે અગાઉ આપણે ન વયું જોવાય કંઈ કોઈ પણ એવું હોય દુઃખી નહીં થવા.
અને ઘણી વખત શું હોય ભાઈ, જો પિક્ચર જોવા તમે ગયા હો ઇન્ટરવેલ સુધી, હાવ બોરિંગ પિક્ચર આવે તો ઇન્ટરવેલમાં વયું ન જવાય, કદાચ ઇન્ટરવેલ પછી પણ ઇન્ટરેસ્ટિંગ કથા આવે. એમ જિંદગીમાં કોઈ એકાદો એપિસોડ એવો મોળો આવી જાય ને આપણને એમ થાય કે હવે હું ઊભો નહીં થઈ શકું, હવે મારું શું થાય, હવે મારું કોણ, એમ હરેરી ન જાવું. બળ રાખવું, હિંમત રાખવી, વળી પાછા સારા દિવસો આવે એમાંથી સારું થઈ જાય. એક મહાત્મા ખૂન કરીને જેલમાં ગયેલા, હવે તો મોટી ઉંમર ને ખૂન કરેલું જેલમાં ગયેલા, હવે તો એમ લાગે ને કે ભાઈ આ પાછું આવે તો હવે આનું શું થાય, પોતાના નામે કંઈ પ્રોપર્ટી હોય નહીં. હવે એમાં જેલમાં એક એને કોઈક બિલ્ડર મોટા મળી ગયા, અને બિલ્ડરને દીકરો નહીં, એને તે કંઈક એકાદા કોપડા બોપડામાં જરા તરા થઈ ગયેલું હશે મારા મારી, એ બધા એક હારે હતા. તે આવડા સાધુએ એની સેવા બહુ કરી, ઓલા વૃદ્ધ હતા ને બિલ્ડર, બહુ વૃદ્ધ હતા એટલે એની સેવા બહુ કરી. તે ઓલાને દીકરો નહીં, તેને આ દીકરા જેવો લાગ્યો. થોડાક દિમાં સાધુ છૂટી ગયો એટલે પછી કહે છે કે બેટા તું બારો જાશો, જરાક મને જલ્દી છોડાવજે. તો એણે મહેનત કરીને એને છોડાવ્યા એટલે પછી ઓલાએ આવડા સાધુને ખોળે બેહાડી લીધો, સીધો કરોડપતિ સીધો કર. આ ખોટી વાત નહીં કહેતો, બની ગયેલી ઘટના, સીધો કરોડપતિ લ્યો. હવે એને જેલમાં એમ લાગ્યું હોય કે હું મરી જઈશ ને હું મારું થાય તો થાય ભાઈ, કંઈ ધીરજ રાખવી પડે, કાલનો દી પાછો હારો પણ ઉગે. આ નથી અમુક અમુક પાંચ પાંચ વર્ષ થયા જેલમાં તો એ મોળા પડે છે, એટલે મોળું નહીં પડવાનું. ક્યાંય બી થઈ જાય ક્યારેક કદાચ જિંદગીમાં, એમાં મોળું ન પડે, કાલ હારા દિવસો આવે. સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલાં લખીને ગયા, આત્મઘાત કોઈ દી કરવી. બૃહદશ્વ ઋષિ કહે છે યુધિષ્ઠિર તારા કરતાં પણ દુઃખી છે. અને હવે કથા સંભળાવે છે. નિષેધ દેશમાં વીરસેનના પુત્ર નળ હતા, નિષેધ દેશમાં વીરસેનના પુત્ર નળ હતા. બધા રાજાઓમાં એ શિરમોળ હતા. બહુ અદ્ભુત કથા છે. નળ રાજા રૂપવાન હતા, ગુણવાન હતા અને શુરવીર હતા. આ બાજુ વિદર્ભ દેશના રાજા હતા ભીમ, અને ભીમની પુત્રી હતી જેનું નામ હતું દમયંતી. દમયંતીના ગુણ સાંભળી અને નળે નક્કી કરેલું કે મારે પરણવું તો દમયંતીને પરણવું. આ બાજુ નળના ગુણ સાંભળી અને દમયંતીએ પણ નક્કી કર્યું કે મારે પરણવું તો નળને પરણવું. નળને પ્રતિ અતિ અનુરક્ત થવાને કારણે આ બાજુ અખંડ દમયંતી નળના વિચારો કર્યા કરે. એમાં એક દિવસ નળ પોતાના બગીચામાં વિચરણ કરતા હતા અને એમાં એક હંસ આવ્યું એટલે નળ રાજા એ હંસને આમ પકડવા ગયા ને, એટલે હંસે એમ કીધું કે તમે મને મુક્ત કરી દો, હું તમારી વાત દમયંતી સુધી પહોંચાડી દઈશ. એટલે નળ રાજાએ હંસને મુક્ત કરી દીધું અને પછી હંસ ઉડતું ઉડતું દમયંતી પાસે ગયું અને નળ રાજાની બધી એણે વાત કીધી. મને એવું લાગે છે કે આ કબૂતર ઝાઝા એટલે થતું હોય છે આમાંથી, આ બધા ચીઠીઓ પગાડવાનું કામ કબૂતરા જ કરતા હશે, પક્ષીઓ તે ટૂંકમાં. એટલે આ હંસ જઈને ગયું અને જ્ઞાનનો સંદેશો લઈને આને આપ્યો. આ બાજુ દમયંતીને એવી રટના લાગી ગયેલી, નળમાં આસક્તિ થઈ ગયેલી, રાત દાડો કાંઈ હૂજતું નથી. આસક્તિ છેની બહુ બુરી ચીજ છે. શરીરમાં ઘણી પ્રકારના રોગ થતા છે પણ કોઈનામાં રાગ થાય, કોઈનામાં આસક્તિ થાય, કોઈનામાં વાસના જાગે, એ રોગ બહુ મોટો ભયંકર છે. એ રાત દાડો ચિંતા કરાવ્યા કરે, રાત દાડો ક્યાંય ચેન પડવા દે નહીં, ખાવું ભાવે નહીં, હોવે તો ઊંઘ આવે નહીં. આસક્તિ, વાસના, રાગ એ ભયંકર રોગ છે. જે પુરુષને કે જે નારીને કોઈ પ્રકારની આસક્તિ ન હોય ને, એ મોજમાં હોય, વાસના વાળો જીવ દુખી હોય. અને આ વારે વારે જન્મ મરણનું કારણ એ શું છે? વાસનાઓ. તે ક્યાંય પણ વાસના રહે એટલે જન્મ મરણ શરૂ રહેવાના. દમયંતી હુકાવા લાગી. વાસનાવાળા હોય ને તમે જોજો, હુકાવા માંડશે. અને એમાંય ત્યાં સ્ત્રી પુરુષોની વાસના થઈ જાય એની તો વાત જ જવા દો. એ કે એક જણો પ્રેમી હતો ને, એની પ્રેમિકાને કહેતો હતો કે હું તને શું કહું, હું તને શું કહું,
કે તારું મારા માટે શું મોલ છે, મોલ એટલે કિંમત એમ, એ કે હું તને શું કહું, મારા માટે તારા શું મોલ છે, તું તો મારા તાવની પેરાસિટામોલ છે, કે તું તો મારા તાવની પેરાસિટામોલ છે. એટલે આ આવડા સાયરો ગઈ આપણે આમ ગજબ લાગે. એટલે દમયંતી હુકાવા લાગી. આ બાજુ સખીઓએ જય અને એના પિતાને સંદેશો દીધો કે આ હુકાય છે, અને આ બધા એને લાગતી કથા છો ભાઈ, વાસના હોય એટલી હુકાય જ જાય. આ પરણેલો હોય ને જો પરનારીમાં પ્રીતિ થઈ ગયો ને, મારે તો અહીં પાટિયા પાડીને વાત કરવાની છે. આ પરણેલો હોય ને પરનારીમાં પ્રીતિ થઈ ગયો હોય ને, હાંજે એની પત્નીએ ગરમ ગરમ ભાખરી કરીને ખવડાવતી હોય ને, ભાખરીના ઘા કરે, કારણ કે આને દાજ આના ઉપર ચીડ્યા કરતી હોય. હવે ભાખરી કરી છે નામ કરીને, હારામહારી કરી હોય, પણ મૂળ એને હવે આ ગમતી ન હોય. આ માઠા કૂટવાળું છે. આ બેનો આ આપણામાં છે ને, આપણામાં હિન્દુઓમાં પત્નીઓ હોય ને, વ્રતો રાખે અને એ ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, ભવો ભવ તમે મને આનો આ પતિ દેજો. અને બેનો એ બહુ વિચારીને માગે કે વારે વારે સુધારવાની માથાકૂટની. હવે આને માંડ માંડ માવા મુકાવ્યા હોય, દારૂ મુકાવ્યો હોય, નવા ભાવમાં નવો પાસો દારૂડિયો આવે, વળી માથાકૂટને. એટલે બેનો હંમેશા એવું માંગતી હોય, ભવો ભવ મને આનો આ પતિ દેજો. પણ પતિઓને માળાને ભવો ભવ નવી જોતી હોય. એટલે પછી એક દિવસ ચિત્રગુપ્ત હતા ને, યમરાજા પાસે ગયા, ધર્મરાજા પાસે, ને કહે છે કે એક આ પ્રોબ્લમ છે, આ કડવા ચોથનું વ્રત બેનો રહે છે ને, બહુ પ્રોબ્લમ છે. એ કડવા ચોથનું વ્રત રહીને એવું માગે છે કે ભવો ભવ અમને આનો આ પતિ આપજો. તે ધર્મરાજા કે એમાં તમારો વાંધો શું છે, પણ એ કે ઓયલા એમ કે અમને ભવો ભવ બીજી દેજો. ધર્મરાજા કહેજો એમ કરો, એક નિયમ કરી નાખો કે જે પત્નીને ભવો ભવ ઈનો ઈ પતિ જોતો હોય એને સાસુ ઈની મળશે. ડિમાન્ડ બંધ, ડિમાન્ડ બંધ થઈ ગઈ. પછીથી ઈનો ઈ પતિ માંગવાની ડિમાન્ડ બંધ. આસક્તિવાળા ઝાંખા પડી જાય. આસક્તિવાળાને ચેન ન હોય. આસક્તિવાળો માણા હોય ને, હીરા ઘવાઈ ગયો હોય ને, ફારસી ચડી હોય ને, તો એ લાલથ્યા કરે. હીરા સાયલું બદલા જ કરે ને તો કોઈ રીતે તરખુણિયું લાગે જ નહીં. તમે સમજી રાખજો, બહુ પાકી વાત છે. આસક્તિવાળો માણા, રાગવાળો માણા ક્યાંય સુખી ન હોય. નિરાસક્ત પુરુષ જંગલમાં પણ સુખી હોય અને રાગવાળો મહેલમાં પણ દુઃખી હોય. અને એનું પ્રમાણ હતું શંતનું રાજા. અને આજ દમયંતી હુકાવા લાગી. સખીઓએ પિતાને વાત કરી, પિતાએ સ્વયંવર રચી દીધો કે હવે આપણે સ્વયંવર રચી દઈએ. અને સ્વયંવરમાં નળ રાજા આવ્યા છે. આ બાજુ ઇન્દ્ર, વરુણ અને અગ્નિદેવ દેવતાઓ પણ આવ્યા છે. દેવતાઓની ઈચ્છા હતી કે આપણે દમયંતી સાથે વિવાહ કરવા. અને જ્યારે આ ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમરાજ ચારેય દેવતાઓએ નળને જોયા ને, ત્યારે એને એમ થયું કે દમયંતી હાર તો આ નળને જ પહેરાવશે, દેવો કરતાં પણ આ રૂપાળો માણા છે, આપણો વારો નહીં આવે. એટલે દેવતાઓએ નળ રાજા પાસે જઈને કીધું કે ભાઈ, અમારે એક મુશ્કેલી છે, તમે સહાય કરશો? નળ રાજા કે બોલો. અને ત્યારે કહે છે કે તમે અમારો સંદેશો લઈને દમયંતી પાસે જાઓ અને એને એમ કહો કે આ દેવતાઓ ચાર આવ્યા છે, એમાંથી કોઈને એકની સાથે તમે લગ્ન કરો. નળ કે ભલામણ, એટલા માટે હું અહીં આવ્યો છું, અને મારે તારો સંદેશો લઈને જાઓ. અને ત્યારે ચારેય દેવતાઓએ કીધું કે તે એકવાર સહાય કરવાનું કીધું છે, હવે ફરી જાય બરાબર નહીં, તારે જવું જોઈએ, તારું વચન તારે પાળવું જોઈએ. અને ત્યારે નળ દેવતાનો સંદેશો લઈને દમયંતી પાસે જવા નીકળ્યા. નળ કહે છે કે પણ હું એના મહેલ સુધી કેમ પહોંચીશ? દેવતાઓ કે અમારી દયાથી તું કોઈને નજરમાં નહીં આવ્યો, જા. નળ ગયા, દમયંતીને બધી વાત કીધી કે ચાર દેવતાઓ આવ્યા છે, ઇન્દ્ર, વરુણ, અગ્નિ ને યમરાજ, તમને પરણવા માગે છે. દમયંતી કે ભાઈ, મેં તો મનોમન તમને વર્યા છે. નળ કે એમ તો મેં કર્યું છે,
તો એ કે હવે હું કરું, એ કે હું હવે એમ કહું છું દમયંતી કે ભરી સભામાં દેવતાઓ પાસે હું જ તમને માગી લઈશ. અને પછી સ્વયંવર રચાવવાની તૈયારી થવા માંડી. નળે આવી અને જેવી વાત થઈ હતી દમયંતી હારી એવી દેવતાઓને કહી દીધી કે ભાઈ એણે તો મને વરવાનું નક્કી કર્યું છે, હવે માંડવે બધાને આપણી ખબર પડશે જે થાય તે. ચારેય દેવતાઓ નળનું રૂપ લઈ અને સ્વયંવરમાં બેઠા. આ બાજુ નળ, પાંચ નળ થઈ ગયા મંડપમાં પાંચ. દમયંતી આવ્યા, જોયું એ કાર્ય પાંચ, આમાં હાચો કયો? મૂંઝવણમાં મુકાઈ ગયા. અને એ સમયે એણે દેવતાઓને પ્રાર્થના કરી કે હે દેવતાઓ, તમે જે ઓરિજિનલ નળ છે એની મને ઓળખાણ કરાવો. અને ત્યારે દેવતાઓની કૃપાથી એને ઓળખાણ થઈ કે જે નળને પડછાયો નહોતો, પડછાયો પડતો હતો અને આમ થોડા થોડા પરસેવાના બિંદુ આવી ગયેલા, એટલે જાણ્યું કે આ નળ પૃથ્વી લોકના. અને દમયંતીએ નળને પોતાની વરમાળા પહેરાવી. હવે આ બાજુ દેવતાઓ આશીર્વાદ દઈ અને જતા રહ્યા. અને નળે દમયંતીને એટલું કીધું કે તે દેવતાઓને છોડીને મારા સાથે લગ્ન કર્યા, હું આજીવન તારી રક્ષા કરીશ અને તારામાં પ્રીતિ રાખીશ. બંને જણા ઘરે આવ્યા. નળ દમયંતીથી એક ઇન્દ્રસેન નામનો પુત્ર અને ઇન્દ્રસેના નામની પુત્રી થઈ છે. એક દિવસ એનો ભાઈ, નળનો ભાઈ પુષ્કર, અને એમણે જુગાર રમવાનું કાવતરું ગોઠવ્યું. નળમાં કળિયુગે પ્રવેશ કરી દીધેલો. અને દેવતાઓને આ જ્યારે સ્વયંવર રચાણો ને ત્યારે કળિયુગ પણ દમયંતીને પરણવા માટે આવ્યો હતો. પણ એ જ્યારે આમ જાતો હતો ને તે હામાય અને અગ્નિ આદિ દેવતાઓ મળ્યા. એણે કળિયુગને પૂછ્યું કે ભાઈ તું ક્યાં જાશો? તો કે હું દમયંતીના સ્વયંવરમાં જાઉં છું, મારે એને પરણવું છે. અરે એ કે સ્વયંવર તો કયુંનો પૂરો થઈ ગયો કે, અને નળની સાથે વિવાહ થઈ ગયા. તો કે હું એકવાર નળને હેરાન કર્યા વિના રહું નહીં, નળમાં કળિયુગે પ્રવેશ કર્યો. એના ભાઈ પુષ્કરે જુગાર રમવાનું આમંત્રણ આપ્યું. અને પછી પુષ્કરની આરે જુગાર રમતા રમતા નળ બધું જ હારી જવા માંડ્યા. રાજ સંપત્તિ યુધિષ્ઠિર જેવી દશા હતી. દમયંતીએ ને ઘણા રોક્યા પણ રોકાણા નહીં. ત્યારે દમયંતીએ પોતાના દીકરા અને દીકરીને પોતાને પિયર મોકલી દીધા. આ બાજુ નળ બધું જ હારી ગયા. પોતાના ભાઈ પુષ્કરે એમ કીધું કે તો હવે તમે કપડાં પહેરે કપડે ઘર બહાર નીકળી જાઓ. નળ અને દમયંતી બંને સાથે ચાલતા થયા. મહાભારત લખે છે કે ત્રણ દિવસ નગરની બહાર નળ અને દમયંતી બેઠા. નગરના લોકોએ કોઈ ખાવાનું પણ ન દીધું ભાઈ, કારણ કે પુષ્કરે સ્ટ્રિક્ટલી આજ્ઞા કરી દીધેલી કે કોઈ પણ નળ દમયંતીને સહાય કરશે એને ફાંસીની સજા થશે. પ્રજાએ કોઈ નળને દમયંતીને ખાવાનું ન દીધું. આ કથા મને તમને શીખવાડે કે મોડો સમય હોય ને ભાઈ ત્યારે ઘરના કોઈ પડખે આવે. મોડો સમય હોય ને આપણો, આ બહુ હરખ શોક ન કરવા, આ પહેલેથી પહેલે સે ચલી આતી હે. મોડા સમયમાં કોઈ ન આવે. હારો સમય હોય તો બધાય બોલાવે, મોડા સમયમાં કોઈ ન બોલાવે. અને તમારે દુઃખ ન લગાડવું, અમારી નાતમાં એમ જ છે. અહીંયા બધું સારું હોય તો જ કોક બોલાવે, નહીતર કોઈ બોલાવતું. નળને દમયંતી ચાર દિવસ ભૂખ્યા રહ્યા છે. એમાં પક્ષીઓ બે ત્રણ આવ્યા, સોનાની પાંખો હતી. નળ પાસે એક વસ્ત્ર હતું, એમ થયું કે આની પાંખો કાપી લો, હોનું થોડુંક આવે તો ખાવાના કામમાં આવશે, અનાજ ખરીદવામાં. જ્યાં એ કપડું પોતા પાસે એક હતું, એ પક્ષી ઉપર નાખ્યું, તે પક્ષીઓ કપડું લઈને ઉડી ગયા. નળ પાસે કાંઈ ન રહ્યું. પક્ષીઓએ જાતા જાતા એટલું કીધું કે અમે પક્ષી નથી, અમે પુષ્કરના પાસાઓ છીએ. તારી પાસે એક કપડું રહ્યું હતું ને, એ અમારે રહેવા દેવું નહોતું. અને જ્યારે ભાઈ કર્મની કઠણાઈઓ વાહે પડી જાય ને, તેથી કાંઈ ન રહેવા દે. આ બાજુ નળ ને દમયંતી જંગલમાં ફરે છે. અને એ સમયે નળે દમયંતીને એમ કીધું કે તમે તમારે પિયર જતા રહ્યો. અને ત્યારે દમયંતી એટલી વાત કીધી કે દુઃખના સમયમાં પતિને છોડીને હું ન જાઉં. અને દમયંતી કહે છે
न च भार्या समं किंचित् विद्यते विषजामतम् औषधं सर्वदुःखेषु सत्यमेतद् ब्रवीमिते। दमयंती कहे छे के पति ने दुख आवे ने ए दुख रूपी रोग में पत्नी जेवु कोई श्रेष्ठ औषध नथी। बहु समझवा जेवी बात महाभारत में लखाणी के पतिना जीवन में दुख रूपी रोग आवे अने त्यारे पत्नी रूपी औषध जेवु कोई श्रेष्ठ औषध नथी। आज तमारा जीवन में दुख आयु छे, मारे तमने साथ देवो जोईए। हूँ तमने दुख में छोड़ी ने नहीं जाऊ। दमयंती नी वात बहु समझ्या जे विषय भाई, नहींतर दमयंती जुगार रमता रोक्या था पण छताई रोकाणा नहीं। अने ई समये जो आपणे आजनी दमयंती होय तो के मैं तमने ना पाड़ी ती कर्या भोगवो, हूँ जाऊ छू। आजे ए थाय दमयंती एम कीधु के ना आ समय हूँ तमारी साथे रहीश। अन त्यारे नळे एटली वात कीधी, नास्ति भार्या समं मित्रं नरस्यातर्स्य भेषजं। पतिनी माटे पत्नी सेवाई कोई श्रेष्ठ मित्र नथी। महाभारत बोले पतिनी माटे पत्नी सिवाय कोई श्रेष्ठ मित्र नथी। शू विदेशना लोकोने भावने प्रेम राखवानी खबर पड़े, पति पत्नीओए केम रहेवु, ई वर्षो पहेला मारा व्यास भगवान महाभारतमां लखीन गया छे भाई। प्रेम तो आने कहेवाय, स्नेह तो आने कहेवाय के सुख दुखमां साथे रहे। ओली तो वासनाओ कहेवाय, ઊંડાની ગોળીઓ ચડાવીને ઉપર બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઈને તું તો મારી દુનિયા છો, તું તો મારું સર્વસ્વ છો, સે દુઃખ આવે તો ગોત્યા જડે નહીં, આ કઈ પ્રેમ નો કહેવાય, આ વાસનાઓ કહેવાય। પ્રેમ તો દમયંતીને નળનો કહેવાય, પ્રેમ તો યુધિષ્ઠિરને દ્રૌપદીનો કહેવાય કે સંકટમાં સાથ નો છોડે। અને ખાલી પત્નીઓ માટે નથી, પતિ માટે પણ છે। પત્નીને સંકટ આવ્યું હોય તો પતિએ પણ સાથ દેવો। નળે વિચાર કર્યો કે દમયંતી વનમાં દુઃખી થશે। એક દિવસ રાત્રે સૂતા હતા, દમયંતીને છોડીને નળ જતા રહ્યા। હું જતો રહીશ ને તો એના બાપની ઘરે જતી રહેશે, કમસે કમ મારે લઈને વનમાં દુઃખી તો ન થાય, એના પિતાની ઘરે સુખેથી રહેશે, અને મને એટલો ભરોસો છે નળ કે એનું પાતિવ્રત્ય ધર્મ એટલું અચલ છે કે એના પતિવ્રતાના ધર્મને કારણે એને કોઈ ઊની આંચ નહીં આવે, એની હામી કોઈ નજર પણ નહીં નાખી શકે, દમયંતીનો કોઈ સ્પર્શ પણ નહીં કરી શકે, કારણ કે એનું પાતિવ્રત્ય ધર્મનું તેજ ગજબનું છે। અમારા સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં લખ્યું કે જે નારી પતિવ્રતાનો ધર્મ પાળતી હોય, એક પતિને પરમેશ્વર માનીને પૂજતી હોય, પતિ સિવાય જેનું મન ક્યાંય આગુ પાછું ડોલતું ન હોય, એવી નારી ઉપરથી પવન વાતો વાતો આવે અને ઈ પવન કોઈ પાપી માણસને સ્પર્શે ને તો પાપી પણ પુણ્યશાળી બની જાય, એટલી પવિત્ર પતિવ્રતા નારી છે। અને સ્વામિનારાયણ ભગવાન વચન લખે સત્સંગી જીવનમાં કે એવી નારી જે પતિવ્રતા, ઈ એના પિતાની 71 પેઢી તારે, એની માતાની 71 પેઢી તારે, અને એના પતિની પણ 71 પેઢી તારે। પણ એક વાત સ્વામિનારાયણ ભગવાને એ લખી કે જે પુરુષના હો જન્મના પુણ્ય ઉદિત થયા હોય એની ઘરે પતિવ્રતા નારી આવે। આજ દમયંતી પતિવ્રતા નારી છે, નળ છોડીને જતા રહ્યા છે। આ બાજુ પતિને શોધતી દમયંતી ચાલી જાય છે, એમાં એક અજગરે દમયંતીને ગળવા લાગ્યો। અજગર ગળવા માંડ્યો, દમયંતીને પતિના દુઃખનું એટલું દુઃખ હતું કે અજગર ગળતો તો એની એને ખબર નહોતી, એનું એને બિલકુલ દુઃખ નહોતું। હું મરી જાઉં એનું એને દુઃખ જ નહોતું, પણ મારા પતિનું શું થતું હશે એનું એને દુઃખ હતું। અને એ સમયે એક શિકારી આવ્યો અને એ શિકારીએ અજગરને મારી નાખ્યો, દમયંતીને બચાવી, નવડાવી ધોવડાવી ખવડાવ્યું, ધીરે ધીરે બધું રક્ષણ મળ્યો કરવા। પણ ધીરે ધીરે આ શિકારીની દ્રષ્ટિ બદલવા લાગી, દમયંતીને ખબર પડી ગઈ કે હવે આની નજર બદલે છે। બે ત્રણ વાર રોક્યો પણ આ શિકારી રોકાણો નહીં, અને પછી ધીરે ધીરે જ્યારે અતિશય એનું પાપ વધવા માંડ્યું ત્યારે દમયંતીએ
એને શ્રાપ આપ્યો અને એક વાર એટલું કીધું કે તું કુદ્રષ્ટિથી મને હેરાન કરવા માગે છે, જા તું બળીને રાખ થઈ જા. અને શિકારી બળીને ભસ્મ થઈ ગયો. કુદ્રષ્ટિ કરનારાએ બહુ સાવધાની રાખવી કે કોઈ પણ એવી સતી નારીનો શ્રાપ લાગી જાય ને, હો હો જન્મ સુધી ભાઈ ખહુરિયા કુચરા થઈ જાશું, કોઈ ખાવા રોટલો નહીં નાખે. આ દુનિયા દુખી કોઈને લઈ નથી, પોતાના કર્મથી છે. આ દુનિયામાં કોઈ પણ એને દુઃખ આવે એના કર્મને કારણે આવે છે. શ્રાપથી બાળી નાખ્યો છે. આ બાજુ પતિને શોધતી શોધતી દમયંતી ચેદીરાજના ભવનમાં આવી છે. અને જામ રાજબજારમાં ચાલી જતી હતી ને, છોકરાઓ મશ્કરી કરતા હતા ને, કોઈ ભિખારને નાર જેવી લાગતી હતી. એ સમયે ચેદીરાજના રાજમાતા હતા, એણે દમયંતીને જોઈ પોતાના મહેલમાં બોલાવી. દમયંતીને પૂછ્યું તો કે મારો પતિ આ રીતે વયો ગયો છે અને હું અનાથ છું, મારે તમારા મહેલમાં રહેવું છે, પણ જો મારી એક કન્ડિશન છે, હું કોઈના પગ નહીં ધોઉં, હું કોઈનું એઠું નહીં ખાઉં અને કોઈ પણ પુરુષ સાથે હું વાત નહીં કરું, અને કોઈ પણ પુરુષ બળજબરીથી મારી સાથે વાત કરવા આવશે તો તમારે એને દંડ દેવો પડશે. આટલી કન્ડિશન સાથે ચેદીરાજના ભવનમાં રોકાણા છે. આ બાજુ નળ જાતા હતા અને એમાં એક કરકોટક નામનો નાગ એને મળ્યો છે. અને જ્યારે દાવાનળ અગ્નિ લાગ્યો અને નાગ પોકાર કરવા લાગ્યો કે હે નળ મારી રક્ષા કરો, હે નળ મારી રક્ષા કરો, નળને એમ થયું કે મને અહીંયા કોણ પોકારે. આગ લાગેલી હતી પણ રાજાનો ધર્મ કે કોઈ રક્ષા માટે પોકારે તો જાવું. નળે અગ્નિમાં પ્રવેશ કરી નાગને બારો કાઢ્યો છે. જ્યાં હેઠે મૂકવા જાય ને ત્યાં કરકોટક નાગે એમ કીધું કે તમે મને હેઠો ન મૂકો, ચાલવા માંડો, પગલાં ગણતા ગણતા ચાલવા માંડો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, દસ પગલાં ગણ્યા ને ત્યાં કરકોટક નાગે ડંશ મારી દીધો. એને એવો નિયમ હતો કોઈ દસ બોલે એટલે ડંશ મારવો. એટલે કરકોટક નાગે નળને ડંશ મારી દીધો અને નળ આખા કાળા થઈ ગયા. અને કરકોટક જે હતો એ પોતાના મૂળ સ્વરૂપમાં પુરુષના સ્વરૂપમાં આવી ગયો. કરકોટકે નળને કીધું કે નારદજીના શ્રાપને કારણે હું સર્પયોનીને પામેલો. નારદજીએ મને કહેલું કે જ્યારે નળનો સ્પર્શ તમને થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે, માટે તમે મારો આજ ઉદ્ધાર કર્યો છે. મેં તમને કાળા એટલે બનાવી દીધા છે કે તમને કોઈ ઓળખી ન શકે, અને લ્યો આ વસ્ત્ર આપું છું, જ્યારે જરૂર પડે ને મૂળ રૂપમાં આવવું હોય ત્યારે આ વસ્ત્ર ઓઢી લેજો, મૂળ રૂપમાં આવી જાશો. અને એક વાત એણે એમ કહી કે તમે હવે અયોધ્યામાં જાઓ. કરકોટક નાગ કહે છે તમે અયોધ્યા જાઓ, ઇક્ષ્વાકુવંશી ઋતુપર્ણ રાજાની પાસે જાઓ, તે તમારાથી અશ્વવિદ્યા શીખશે અને એ બદલામાં તમને દ્યુત ક્રીડા શીખવાડશે, અને પછી તમે તમારા ભાઈ સાથે દ્યુત રમી તમારું રાજ્ય પાછું મેળવશો, તમારી પત્નીનો પણ યોગ થશે, તમારા છોકરા પણ તમને પાછા મળશે, તમે ચિંતા ન કરો, બધું તમને પાછું મળશે. નળ રાજા ઋતુપર્ણ રાજાની રાજધાનીમાં આવ્યા છે, અશ્વાધ્યક્ષ થઈ અને અશ્વનું કામ કરે છે, રાત દિવસ દમયંતીનું ચિંતવન કરે છે. આ બાજુ નળ દમયંતીને શોધવા માટે રાજા ભીમ કેતા દમયંતીના પિતાએ બ્રાહ્મણને મોકલ્યો છે, અને બ્રાહ્મણ દમયંતીને શોધીને પાછો ઘરે ગયો છે, દમયંતીને લઈ અને એના પિતાની ઘરે ગયો છે. આ બાજુ દમયંતી એમ કીધું કે પિતાને કે તમે મારા પતિને શોધી દો. અને ત્યારે સુદેવ નામનો બ્રાહ્મણ એ શોધવા માટે અયોધ્યા ગયો. દમયંતી એટલું કીધું હતું કે તું જ્યાં જા ને અહીંયા એટલી વાત કરજે કે એક તો જુગાર રમ્યા અને વળી પાછા જંગલમાં પત્નીને છોડીને ભાગી ગયા. હે એક તો તમે જુગાર રમ્યા અને પત્નીને છોડીને ભાગી ગયા, આટલું તારે બોલવાનું કે. અને અયોધ્યામાં આવી અને સુપર ઋતુપર્ણ રાજાની દરબારમાં વાત કરી એ નળ સાંભળી ગયા, અને એણે સુદેવને એક બાજુ બોલાવ્યો કે ભાઈ આ તું વાત શું કરશો, તો કે મને આ વાત દમયંતીએ કરી અને ઋતુપર્ણ રાજાની રાજધાનીમાં નળ ઓળખાઈ ગયા અને નળને દમયંતી પાછા મળ્યા
અને વળી પાછું નળ રાજાએ પોતાના ભાઈ સાથે જુગાર રમી પાતું પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. બૃહદશ્વ મુનિ યુધિષ્ઠિરને કહે છે કે ભાઈ, એ નળ રાજા તો એકલો હતો અને તારી સાથે તો તારા ચાર ભાઈઓ છે, તું મૂંઝાશો હું? યુધિષ્ઠિર રાજાને આ વાત કરી. અને આ પ્રસંગ મેં એટલા માટે તમને સંભળાવ્યો વાલા ભક્તો, કે આપણા જીવનમાં ક્યારેક આવી રીતે દુઃખ આવે તો આ નળ દમયંતીનું આખ્યાન સંભાળું, કે એના જીવનમાં કેવા દુઃખ આવ્યા. તો એ હરેર્યા નહોતા, મોળા પડ્યા નહોતા, પાછા પડ્યા નહોતા, કોઈએ આત્મઘાત કરી નહોતી. આપણે પણ જીવનમાં સંકટ આવે, આપણા કરેલા કર્મના સંકટ તો આવે ભાઈ. હું મારું બહુ પાકું માનવું છે કે આપણને દુઃખી કરનારું આ દુનિયામાં બીજું કોઈ નથી, આપણા કર્મો જ આપણને દુઃખી કરે છે. બાકી તો બધા નિમિત્ત છે. કોઈ એમ કે મને પતિએ દુઃખી કર્યો, કોઈ કે પત્નીએ દુઃખી કર્યો, આ તો ખાલી વાત છે. દુઃખના દેનારા આપણા કર્મો છે. આપણે સુખી થવું હોય તો સારા કર્મો કરવા, અને કદાચ દુઃખ આવે તો હરેરવું નહીં, મરી જવું એ કોઈ ઉપાય નથી. કર્મ જે બાકી રહી ગયા છે ગમે જન્મમાં ભોગવવા જ પડશે. કોઈ માણસ જેલમાં જેલ ભોગવવાની બાકી હોય ને ભાગી જાય તો કઈ એમાં છુટકારો ન થઈ જાય, જ્યારે પકડાશે ત્યારે પાછી જેલ તો ભોગવવી જ પડશે. એમ કદાચ તમે દુઃખથી કંટાળીને આત્મઘાત કરી લો તો બીજા જન્મમાં એ દુઃખ ભોગવવા તો પડશે. ડાયો માણા એને કહેવાય કે સંકટ આવે ત્યારે ઈશ્વરની આરાધના કરે, કોઈ સારા સંતના સમાગમમાં જઈને બેસે, ભગવાનને પ્રાર્થના કરે, કોઈને રાજી કરે. આટલી મોટી દુનિયા છે, ખાવાનું તો ભગવાન ગમે ત્યાંથી આપે, આપેને મૂંઝાવું નહીં. અને પહેલી વાત તો મારી એ છે કે નાનપણથી સત્સંગ રાખો. હાવ નકરું ટીવી જોવામાં, ખાવા પીવામાં, મોજ મજામાં જિંદગી ન કાઢવી, કોઈ સારા સાધુના સમાગમમાં રહેવું. સમાગમ માણસને જિંદગી જીવવાની રીત બતાવશે. આજે અમારે વનરાજભાઈ ગાડી લઈને આવ્યા, જુવાન છે. મને કહે છે કે સ્વામી તમે મારી ગાડીમાં આવો. અને 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 ભાઈ છે ને, અમારે તો શું છે કે બધી ગાડીમાં બેસવા મળે, આ બાવો થવામાં એમ બહુ સારું. હા, મેં હું અમદાવાદ ગયો હતો ને, તમારામાં ભીખુભાઈને છોકરા ને છોકરો છે. મને કે સ્વામીજી, હાથે હાથ દિવસ મોળી ગાડીમાં બેહવાનું થતું જ નથી. તો મેં કીધું આમાં અમારા બાપાનું જાય હું પેટ્રોલ એને પૂરવું. મેં કીધું એ કોઈ એક દિવસ એગોઆર લઈ આવવાનું, એક દિવસ મર્સિડીઝ લઈ આવવાનું, બે ને મજા કરી લેવાનું. જિંદગી આમાં જ મજા હશે. આમ તો આ તમે હવે ખૂટી ગયા એટલે શું, બાકી જો વહેલો અમારી જેમ ટકો કર્યો હોત ને મજા પડી જાય. એટલે કેવું છે મારું, અમારી વનરાજભાઈ અને અને આ કથાઓ કેવી અસર કરે. એણે નિયમ લીધો, સ્વામી કે મારી ગાડીમાં બેહને એટલે મારે માવાનું વ્યસન છોડી દેવું છે કે. અને આજ સાંજે હું એની ગાડીમાં આવ્યો, મેં કીધું વ્યસન હવે છોડવું પડશે. મને કે હવારથી બંધ કરી દીધું છે અને એ તો હવે ગયું સમજો એ કે. અને મને કે એક પૂજા દઈ દો એટલે હું હારો ભગત થઈ જાઉં. જુવાનિયાઓને મારે કેવું છે, નકરું દારૂ, મારી તો બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ યુવાન જો દારૂ પીતો હોય તો આજ તમે મને દક્ષિણામાં દઈ દેજો, આજથી દારૂ બંધ. આપણા મોઢામાં દારૂ નો શોભે, આપણા મોઢામાં ગીર ગાયના દૂધ શોભે, આ મોઢામાં દારૂ નો શોભે. અમારે એક સાધુ કહેતા હતા, હિન્દુનું ખોળિયું મળ્યું છે, આ પેટમાં દારૂ માંસ ઈંડા નાખી અને આ ખોળિયાને અભડાવવું નહીં ભાઈ, અભડાવવું નહીં. કોઈ દી માંસ ન ખાવું, કોઈ દી ઈંડા ન ખાવા, કોઈ દિવસ નહીં. હા, એ ખાવાની જરૂર નથી. આ વેજીટેરિયન આહાર, દારાસિંહ વેજીટેરિયન હતો, ભીમ અમારો વેજીટેરિયન હતો. અને ઘોડા આજે જ્યાં જોઈ ત્યાં હોર્સ પાવર વપરાય, એ ઘોડા વેજીટેરિયન છે, હાથી વેજીટેરિયન છે. કાંઈ ઈંડા ખાવાથી શક્તિ આવે એમ નહીં, અનાજ ખાવાથી પણ શક્તિ. એટલે ખોટી ગલત માન્યતા છે માણસોની, ઈંડા માંસ દારૂ આપણા જીવનમાં ન હોવા જોઈએ, બીડી તમાકુ કોઈ વ્યસન ન હોવું જોઈએ. આપણે રોજ સવારે ટાઈમે ઉઠી માતા પિતાને પગે લાગવું, મંદિરે જવું, આપણા ઈષ્ટદેવની પૂજા પાઠ કરવા, આપણા ધર્મના શાસ્ત્રોનું થોડું વાંચન કરવું, નીતિમાં રહેવું, ધર્મમાં રહેવું, થાય એટલા સત્કર્મ કરવા. જિંદગી તો ગુલાબના ફૂલ જેવી સુગંધિત જીવવી જોઈએ, ઉકડા જેવી ગંધારી ન જીવાય. આવો હારો માણાનો દેહ મળ્યો ભાઈ,
આ અમે મોટા વરાછા મંદિરનો ઉત્સવ અમે આ વિસ્તારમાં શું કરવા કર્યો કે મને મારા યુવાનો પ્રત્યે ભાવ છે કે અમારા સૌરાષ્ટ્રના યુવાનો કોઈ મોળી દિશામાં ન જાય અને મારા બાપ એક દી પાછું તો વળવું પડશે. વહેલું સમજાય તો વહેલું. હું એક દ્રષ્ટાંત દઉં છું કે ગાડી આમ જાતી હતી ને તો આગળ એક બોર્ડ હતું, ની બોર્ડમાં આમ લખ્યું હતું કે આગળ જાવમાં ઊંડી ખાઈ આવે છે. અને ચાર જુવાનિયા ફોર વ્હીલ ગાડી મર્સિડીઝ ગાડીને મારમાર જતા હતા અને બોર્ડ આવ્યું એટલે ડ્રાઈવરે ગાડી રોકી દીધી. એટલે જુવાનિયા કે કેમ ભાઈ રોકી, તો કે આ બોર્ડ લખ્યું છે કે આગળ ઊંડી ખાય છે, ત્યાં ન જાઓ પડી જશો. પણ રસ્તો આમ ચોખ્ખો દેખાતો હતો એટલે જુવાનિયા કે જવા દે ને, રસ્તો તો દેખાય છે. ડ્રાઈવર કે પણ બોર્ડ છે, ડ્રાઈવરને તો રોજનો અભ્યાસ ને. એટલે કે ભાઈ એ તો બોર્ડ માર્યા હોય, તમ તાર જવા દે. અને ગાડી જવા દીધી. ડ્રાઈવરે બહુ સાવધાનીથી ચલાવી અને જ્યાં ગયા ત્યાં ઊંડી ખાઈ આવી, બ્રેક મારી દીધી. પાછા વળ્યા ને ત્યાં બોર્ડ જે માર્યું હતું ને એની પાછળ લખ્યું હતું, હવે તો મનાણું. સમજાય ને ભાઈ, હવે તો મનાણું. અમે એમ કહીએ અમે બોર્ડની જગ્યાએ છીએ, ભાઈ શાસ્ત્રો અને સંત બોર્ડની જગ્યાએ છે. એ આપણને અગાઉ કે તમે આ માવા ખાવમાં બીડીયું પીવોમાં આમાંથી કેન્સર થાય, રોગ થાય અને તમે મરશો ને તમારા પત્નીને છોકરા રઝળી પડશે, તમે આ બંધ કરો. પણ તમને તેદી એમ થાય કે ટકલા તો કીધા કરે, જાવા દે ને. પણ જ્યારે ઊંડી ખાયું આવશે ને પછી અહીંયા લખ્યું હશે કે હવે તો બહુ. હું તમને આ સાચી વાત કરું છું. અને ભાઈ તમે માવા ખાવ એમાં મારા ફાધરનું જાય હું, બહુ સીધી વાત છે ને ભાઈ. પૈસા તમારા, હું તો તમારી રક્ષા માટે કહું, વ્યસન નહીં. આપણો હિન્દુસ્તાની છોકરો અટલ બિહારી વાજપેયી જેવો હોવો જોઈએ, એ સરદાર પટેલ જેવો હોવો જોઈએ, મહાત્મા ગાંધી જેવો હોવો જોઈએ. મહાત્મા ગાંધીના પત્ની કસ્તુરબા બીમાર પડે ને, ડોક્ટર કે તમારે મીઠું ન ખાવું. ગાંધીજીના પત્નીથી રહેવાય નહીં, થોડુંક મીઠાવાળી દાળ કે શાક ખાતા હોય ને, ગાંધીજી એમ કે તને ડોક્ટરે ના પાડી તો મીઠાવાળું શું કરવા ખાચો. અને તેથી કસ્તુરબા એમ કે મીઠા વિનાનું ખાઈ તો જુઓ કેમ દાળ શાક ભાવે, વાત તું આવડે. અને તેથી ગાંધીજી એમ કીધું, તું જા, જ્યાં સુધી તું હાજી નહીં થા ત્યાં સુધી હું પણ મીઠું નહીં ખાઉં. આવા સંયમી પુરુષો આ દેશને સ્વતંત્રતા આપે ભાઈ. નકરા માવા સોળી સોળીને દાબીને ફાકડા મારીને આમ કિસ્સામાં હાથ નાખીને આમ ઢોવાડા કાઢીને હાજે આમ પીને ગોદડા ઓઢીને હોઈ જાય, એનાથી કાચા પાપડે ન ભાંગે. એ હું દેશને માટે સારું કામ કરે ભાઈ, સમાજ માટે શું કરે. વ્યસનમાંથી આપણો યુવાન બારો આવે, પાપમાંથી બારો આવે. પૈસા માટે કોઈ દી પાપ ન કરવું. હા, તમે ઈશ્વરની આરાધના કરો, સારો સત્સંગ કરો, નીતિથી મહેનતથી કમાવ, રૂપિયો તો ભગવાન ગમે ત્યાંથી આપશે, પાપ ના કરો. અને એટલા માટે યોગી ચોક વિસ્તારના બધા બહેનો ભાઈઓએ, તમે બધાએ બહુ સારી કથા સાંભળી છે. આજે આ અમારો મંડપ ટૂંકો પડ્યો, કાલે વધાર્યો તોય ટૂંકો પડ્યો, બાજુમાં બધા બેઠા છે. હજી મને એવું લાગે છે એલઈડી મારવી પડશે, હજી તો ચોથો દિવસ છે, કથા અડધે પોગી છે, અડધી તો હજી બાકી છે. પણ અમારા યજમાનોએ બહુ સારી લક્ષ્મી વાપરી છે અને એકવાર યજમાનોને આપણે તાળીઓથી વધાવીએ ભાઈ. આ બધા માંડવાસનના ખર્ચા બહુ મોટા આવે. અમે જે રીતે યજમાનો ધાર્યા હતા ને એના કરતાં અમારા ડબલ હવે ખર્ચો થાય, એલઈડીનો ને સાઉન્ડનો ને બધું. હા, એટલે પણ છતાંય બીવાની જરૂર નથી, બધા યજમાનોએ સધ્ધર છે. પણ એ યજમાનોને આપણે ધન્યવાદ દેવા જોઈએ કે એણે પોતાની લક્ષ્મી વાપરી. અને મારે 5 મિનિટ આજે કોઈ ઊભા ન થતા એક વિમોચન લેવું છે. એ પહેલાં કોઈ પણ રોગી હોય એના માટે મારી એક વાત કહેવી છે કે આજે એક થેલેસીમિયા નામનો જે રોગ છોકરાઓમાં આવે છે, આ તમારે બધાએ, તમને એમ હશે કે અમારો છોકરાને એવું નથી, પણ આ બહુ જાગૃતિની વાત છે. વાત એવી છે કે થેલેસીમિયા નામનો રોગ થાય ને એ છોકરાને બ્લડ નથી બનતું. જેના વિવાહ થયા હોય, જેને હજી થવાના હોય, એના બધાના માટે કામની આ વાત છે. થેલેસીમિયા નામનો રોગ થાય એ છોકરાને બ્લડ ન બને, એટલે એને મહિને મહિને બ્લડના બાટલા ચડાવવા પડે. અને બાટલો ચડાવવામાં કેવું થાય કે અઠવાડિયે 15 દિવસે મહિને બાટલા ચડાવવા પડે,
એને ઇન્જેક્શન મારવા પડે, મહિને મહિને ઘણીવાર 25-25, 30-30 ઇન્જેક્શન મારવા પડે. એક ઇન્જેક્શન ચડતા એને 8-12 કલાક લાગે. 200 રૂપિયાનું ઇન્જેક્શન આવે અને કેટલો મોટો ખર્ચો થાય. અને બ્લડ ચડાવો તમે, એની આડઅસરો થાય, કિડની ફેલ થઈ જાય, આંખો વહી જાય, આ આડઅસર થાય. અને આટલું આટલું કરવા છતાંય એ છોકરો 10 વર્ષનો કે 20 વર્ષનો થાય ત્યાં મૃત્યુ પામે, પાછું લાંબુ જીવે નહીં. હવે આ થેલેસીમિયા નામનો જે રોગ છે એ માઇનર અને મેજર બે પ્રકારના થેલેસીમિયા હોય. માઇનર થેલેસીમિયા હોય તો એ કાંઈ વાંધો નહીં, પણ મેજર જો થેલેસીમિયા હોય તો એ જીવલેણ રોગ છે. માઇનર થેલેસીમિયા તો અમિતાભ બચ્ચનને પણ છે, પણ એની પત્નીને પાછો માઇનર નથી, એટલે એના છોકરાઓને એ રોગ થયો નહીં. જો પતિ અને પત્ની બેયને માઇનર થેલેસીમિયા હોય તો એનાથી જે સંતાન જન્મે એને મેજર થેલેસીમિયા થાય ને મોસ્ટલી થાય. એટલે જ્યારે તમે પતિ પત્ની સંબંધ કરવા જાઓ ત્યારે એકાએ એકબીજાના રિપોર્ટ કરવા જોઈએ કે જો બેય માઇનર થેલેસીમિયાવાળા ભેગા થયા તો એના સંતાનોમાં મેજર થેલેસીમિયા થવાની શક્યતા ખરી, એટલે એને રિપોર્ટ કરવા જોઈએ. હવે કદાચ તમને એમ થાય કે ભાઈ આ વાત તો તમે આજ કરી, અમારે લગ્ન થયા અને 10 વર્ષ થઈ ગયા, તો એની માટે પછી એક જાગૃતતા કે કદાચ તમે બાળક જ્યારે ગર્ભમાં, મારે તમને બધાને એવી કહેવું છે કે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે માતા પિતાઓએ જરૂર ડોક્ટરો પાસે એની તપાસ કરાવતી રહેવી જોઈએ. કોઈ પણ ખોડ ખાપણ હોય તો એની પહેલેથી ટ્રીટમેન્ટ થાય. હવે થેલેસીમિયાવાળો બાળક કદાચ આવી ગયો હોય તો એની ગર્ભાવસ્થામાં જો ખબર પડી જાય તો એની સારામાં સારી ટ્રીટમેન્ટ થઈ શકે. આજે ભારતમાં 2 લાખ પેશન્ટ થેલેસીમિયાના છે, 2 લાખ, અને 10,000 તો આપણા ગુજરાતમાં છે. મેં અમારા બાલુબાપાના દીકરાના દીકરાને જોયેલો આ થેલેસીમિયામાં, 10-15 વર્ષનો થાય ને ત્યાં એ છોકરો મૃત્યુ પામે અને એને હાંચવાની માથાકૂટ બહુ. એટલે અમારે દીર્ઘ ડાયમંડ કંપની જે આપણા મહોત્સવના મુખ્ય યજમાન છે એ આ માટે બહુ જાગૃતિ લાવે છે. જો અમારે અહીં છોકરો આવ્યો, એટલે દીર્ઘ ક્યાં ગયો, જો આ થેલેસીમિયાનો પેશન્ટ છે આ છોકરો. આ તમે આ છોકરાને જોશો ને, આ બાજુ આવી જાય, આ છોકરાને તમે જોશો ને એટલે પીળો પીળો લાગ્યા કરે, કારણ કે આને લોહી ઉડ્યા કરે, વારે વારે લોહી ચડાવ્યા કરવું પડે આ છોકરાઓને. અને ગમે એટલું કરો તોય તે પાછું એનું થોડુંક લાંબુ આયુષ્ય ન હોય. એટલે દીર્ઘ ડાયમંડ કંપનીવાળા દર વર્ષે આની જાગૃતિ માટે કે પરિણામ પહેલાં પણ રિપોર્ટ કરાવવા, ગર્ભાવસ્થામાં પણ રિપોર્ટ કરાવવા, જેથી કરીને બાળકને આવું થાય નહીં. આ હું બધાની શારીરિક પરિસ્થિતિ માટે વાત કરું છું. અને એટલા માટે આ દીર્ઘ ડાયમંડ કંપનીવાળાએ ગયા વર્ષે 587 લોકોના રિપોર્ટ કરાવેલા અને એમાંથી 7% થેલેસીમિયા માઇનોરના રિપોર્ટ આવેલા. અને હવેની માટેની એણે એક બહુ સરસ એ કેમ્પ કરે છે દીર્ઘ ડાયમંડ કંપનીવાળા, કેવલ જાગૃતિ માટે અને પેશન્ટની સારવાર માટે. પૂનામાં બહુ એક સારા ડોક્ટર છે જેનું નામ છે ડૉક્ટર વિજય રામન. મારી પાસે એક ભાઈ આવેલા અને મને એમ કહેલું કે સ્વામી આ મારા દીકરીને એ ડૉક્ટર પાસે બહુ સારું થઈ ગયેલું. મેં એક દિવસ મારી શનિવારની સભામાં વાત કરેલી, તે પછી એક પેશન્ટ મારી પાસે આવેલો, મને કે સ્વામી તમે જે ઓલા ડૉક્ટરની વાત કરી હતી એ કોણ, મારે પણ એક આવો દીકરો છે ને મારે અહીંયા લઈ જાવ. પણ મને તે દી નામ ભૂલાઈ ગયેલું. મેં બહુ ટ્રાય કરી, બધાને પૂછ્યું, કોઈને યાદ હોય તો, પણ એ ડૉક્ટર આવડા વિજય રામન પૂનામાં છે. અને એની એવી મેડિસિન શોધી છે કે એ દેવા કરવાથી જે મહિને મહિને બ્લડ ચડાવવું પડે એ ના ચડાવવું પડે, લોંગ ટાઈમે 6-7 મહિને ચડાવવું પડે. અને એનું કહેવું એવું છે કે આ ટ્રીટમેન્ટ શરૂ રાખે તો કદાચ લોંગ ટાઈમ નો બી ચડાવવું પડે. એટલે એનો કેમ્પ 23/4/2017 રોજ રવિવારે આવતી 23ની 4મી મહિનાની 23 તારીખે કોઈ પણને તમારા આજુબાજુમાં સગા સંબંધીમાં થેલેસીમિયાનો પેશન્ટ હોય તો તમે એને જાણ કરજો. અને આ કેમ્પ અહીંયા સુરતમાં થવાનો છે 23 તારીખે 4મી મહિનાની 23 તારીખે 23 એપ્રિલ રવિવાર સવારે 9:30 થી 1 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલ એમાં આ કેમ્પ થશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ એમાં કેમ્પ થશે અને એના પેશન્ટના માતા પિતાઓને સારી સલાહ આપવામાં આવશે અને દર્દી માટે શું કરવું એની પણ સલાહ આપવામાં આવશે અને આ આખું દીર્ઘ ડાયમંડ કંપની દ્વારા ફ્રી ઓફમાં બધો થશે એટલે તમારે કાંઈ ખર્ચો નથી. એટલે તમને તમારી સોસાયટીમાં આડોશ પાડોશમાં હગાવાલામાં કાંઈ હોય તો તમે આ એટલી જાણ કરજો અને એને આ રોગમાંથી મુક્તિ મળે એવું કરજો. આજે અમારે આ એક છોકરો આવ્યો છે એને હાર પહેરાવીને આપણે ભગવાનને આશીર્વાદ આપીએ કે ભગવાન એને ફરી લોહી ન સડાવવું પડે એવું હારું કરે. અને હવે એક ખાલી બે મિનિટનો કાર્યક્રમ, એક સુંદર મજાની આધ્યાત્મિક સુધા નામનું પુસ્તક મેં લખ્યું છે અને એ એટલા માટે મેં લખ્યું છે કે આપણા આખા હિન્દુ સમાજને કામમાં આવે. એમાં વેદ ઉપવેદ આપણા હિન્દુના શાસ્ત્રો દેવતાઓ આપણા ભગવાનો એના અવતારો જે કંઈ આપણું આધ્યાત્મિક જ્ઞાન છે આત્મા અને પરમાત્માને લગતું જે રીતે આત્મામાંથી વૃત્તિઓ ઉઠે ઇત્યાદિ સંપૂર્ણ જ્ઞાન કે તા ટૂંકમાં આપણા હિન્દુ સંસ્કૃતિનું સર્વ નોલેજ આ આધ્યાત્મિક સુધા નામના પુસ્તકમાં મેં સંગ્રહિત કર્યું છે. મેં 10 વર્ષ સંસ્કૃતની જે સ્ટડી કરી અને સ્ટડીને આધારે જેટલા મેં શાસ્ત્રો વાંચ્યા એ બધાનો સાર કાઢી અને એક આ પુસ્તક તૈયાર કર્યું છે. કમસે કમ તમે એ વાંચશો તો તમને એમાંથી ઘણું આધ્યાત્મિક નોલેજ થશે, આપણી હિન્દુ સંસ્કૃતિનું નોલેજ થશે, પ્રશ્નોત્તરીના રૂપમાં પણ એમાંથી ઘણું નોલેજ થશે. પ્રશ્નોત્તરી બનાવી છે, આપણો સંપ્રદાય કોણ, આપણું ચિહ્ન કોણ, હિન્દુને લગતું બધું જ એમાં આખું સાહિત્ય સંગ્રહિત કર્યું છે. તો આજે આપણે એનું વિમોચન કરવું છે. જરૂર તમે તમારા ઘરે વસાવજો, ન્યૂઝ પેપરમાં 200-300 રૂપિયા વાપરો છો તો આવા પુસ્તક વસાવજો, હગાવાલાને ભેટમાં દેજો અને કોઈ તમારા સગા સંબંધી કોઈનો બર્થડે આવે કે પુણ્યતિથિ હોય ત્યારે એ ભેટમાં આપો. આ સુંદર મજાની જે કથા ચાલે છે એની પણ ડીવીડી બને છે અને મહાભારતની આખી ડીવીડી તમને છેલ્લા દિવસે ઉપલબ્ધ થશે. જે ભક્તોને ડીવીડી જોતી હોય એને ત્યાં સ્ટોલ ઉપર કાલેથી પોતાનું નામ નોંધાવું એટલે સેટ કોપી કરવાની અમારા આયોજકોને ખબર પડે. તો હવે આપણે અહીંયા પુસ્તકનું વિમોચન કરીશું. પુસ્તક અહીંયા લાવશે અને પૂજ્યપાદ મોહન પ્રસાદ દાસજી સ્વામીના વરદ હસ્તે આપણે એ પુસ્તકનું વિમોચન કરીશું અને ખુલ્લું મૂકીશું. સ્વામી આધ્યાત્મિક સુધા પહેલા મેં બનાવેલું હતું પણ આ વખતે આખી નોવેલિટી સાથે નવું એડ કરીને સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ એટલે શું, કઈ રીતે થાય છે, જે રીતે દિવસ કઈ રીતે બને છે, રાત્રિ કઈ રીતે થાય છે, ચંદ્રની ગતિ સૂર્યની ગતિ, ક્રિશ્ચન વર્ષ કઈ રીતે ગણતરી કરે છે, હિન્દુઓ કઈ રીતે વર્ષની ગણતરી કરે છે, મુસલમાનો કઈ રીતે વર્ષની ગણતરી કરે છે, વર્ષમાં દિવસ વધઘટ કેમ થાય છે, આ બધું જ કાળનું નોલેજ પણ આ આધ્યાત્મિક સુધામાં સંગ્રહિત છે. તો પૂજ્ય સ્વામીના વરદ હસ્તે આપણે એ કરીશું. વિમોચન થઈ રહ્યું છે, સાથે કીર્તન આવૃત્તિ આવી રહી છે. પૂજ્ય મોહન પ્રસાદ સ્વામીના હસ્તે, પૂજ્ય સ્વામીના હસ્તે દીર્ઘમાંથી લખનભાઈ બાલુભાઈ વેકરિયાને પણ વિનંતી કરું, મંચ પર આવશે. કથાના મુખ્ય યજમાન દિનેશભાઈ ભીખાભાઈ સતાણી પણ આવશે. 4 કોપીનું એક સાથે વિમોચન થાય છે. વાલા ભક્તજનો અહીંયા વિમોચન થયા પછી સ્ટોલ ઉપર તુરત જ એ વસ્તુ મળશે. અમૃત સાથે સાથે એક મિનિટ સાથે સાથે એક કીર્તન ગંગા, જે કીર્તનો અર્થ સાથેના કીર્તનો, કોઈ બી કીર્તન તમે ગાતા હો ત્યાં સાથે જ એનો અર્થ મળે એવી કીર્તન ગંગા, નૂતન કીર્તન ગંગા, એનું પણ આજે આપણે વિમોચન થશે. બહુ સારા ડિટેલથી અર્થો સાથે થોડું થોડું વડીલોને મારી વિનંતી છે કે આવા શાસ્ત્રોનો અભ્યાસ થોડો થોડો કરવો જેથી આપણી સંસ્કૃતિ ટકી રહે. એટલે અમારા દાખલા હામું જોજો. મેં 1 વર્ષ મહેનત કરીને આ પુસ્તક આખું તૈયાર કર્યું છે અને મારો ધ્યેય એવો છે કે આપણા હિન્દુઓના ઘરે ઘરે એ પુસ્તક હોય અને પોતાના સંપ્રદાયનું ભારતીય સંસ્કૃતિનું નોલેજ થાય. અને આ અમૂલ્ય ખજાનાની પડતર કિંમત આધ્યાત્મિક સુધા 120 રૂપિયા છે, પણ ખૂબ સારી રીતે આર્થિક સંયોજન આપવા બદલ એ 90 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કીર્તન ગંગાની આવૃત્તિ પણ 158 રૂપિયા પડતર કિંમત હોવા છતાંય સૌજન્ય આભારને લીધે 120 રૂપિયામાં વિમોચન થયા પછી તુરત જ ત્યાંથી પ્રાપ્ત થશે. સારા માઠા પ્રસંગોએ આવી વસ્તુ આપણા પરિવારમાં
મિત્રોને સ્નેહીજનોને અને સંબંધીઓને અર્પણ કરવાની ભાવના સાથે પૂજ્ય મોહન પ્રસાદ સ્વામીને, પૂજ્ય સત્શ્રી સ્વામીને અને બંને યજમાનશ્રીને વિનંતી કરીશ, એક સાથે આનું લોકાર્પણ કરશે અને એનું વિમોચન કરશે. હે સર સરદાર સધાર્ય વારદર અનુસાર, સર સરદાર સધાર્ય વારદર અનુસાર, કર કર વર ધર મેલ કરે આપો તારીય ની ગુંસી વાગે, હરિ વારિ ધરિ તિ મન હર ભર ભર અતિ ઉર હર ભર, તીર્થા ધર ધર સવાર ગણ નિરજ નિકાટ મુકુ શિર સવર્ણ મે ઉભા થઈ ગયેલા ભક્તો પણ સાંભળતા જજો. કથામાં એટલી મજા આવે છે કે મંડપ હવે નાનો પડે. આવતીકાલે કથામાં એક મોરપીંછ ઉમેરાશે, અહીંથી ખૂબ સરસ કીર્તન ભક્તિ થાય અને કાલે સંગીતનું વાદન અદ્ભુત થશે. આંતરરાષ્ટ્રીય તબલા વાદક કાલીનાથ મિશ્રાજી અને સત્યપ્રકાશ મિશ્રાજીની સાથે સારંગી વાદન કરશે સંદીપભાઈ અને હાર્મોનિયમ ઉપર અવિનાશજી આવવાના છે. તો કાલે રાત્રે 9 થી 10 આપણે લાભ લેવાનું ચૂકીએ નહીં, એની પણ ખાસ કાળજી રાખશો. અને જે જે ભક્તજનોના નામ બોલાય ખૂબ સારી રીતે આ સેવા પ્રવૃત્તિમાં જોડાયા છે એ બધા જ ભક્તો પૂજ્ય સ્વામીના આશીર્વાદ લેવા માટે ઝડપથી મંચ પર પધારશે. ભાઈ શ્રી ગૌતમભાઈ માંગુકિયા પાંચ તળાવડા, જયસુખભાઈ લીમડાવાડા, કિશોરભાઈ સાવલિયા મારવેલ, શંભુભાઈ બોડકી, પરસોત્તમભાઈ ગઢિયા ઉગામેડી, જયસુખભાઈ દેતળ, જયંતિભાઈ તારપરા, ભરતભાઈ પરસોત્તમભાઈ સવાણી, ડૉક્ટર હિંમતભાઈ સવાણી, આવો ભક્તજનો જેના નામ બોલાય છે એ મંચ પર ઝડપથી આશીર્વાદ લેવા માટે આવશે. ભરતભાઈ દોમડિયા, મનસુખભાઈ માંગરોડિયા, હસમુખભાઈ પટેલ, ડૉક્ટર લાલજીભાઈ, હર્ષદભાઈ બાવીસી, પ્રશાંતભાઈ રાણપરિયા, ભગીરથભાઈ કોરિયા, ગોવિંદભાઈ ખળાધરા, કેતનભાઈ કોઠિયા. એક મિનિટ, વાલા ભક્તો અમારે રામદેવ બાબા તો બહુ દેશભક્તિ માટે કામ કરે છે અને સ્વદેશી માટે કામ કરે છે, એટલે અમારે રામેશ્વર જ્વેલર્સવાળાએ બહુ મોટો મેગા સ્ટોર ખોલ્યો છે અને એમની એવી ભાવના છે કે કાલે કથામાં જેટલા ભક્તો આવે એને અમારે પતંજલિનું જ્યુસ બધાને પાવું છે. અરે, એટલે રામેશ્વર જ્વેલર્સવાળાની એવી ભાવના છે કે કાલે બધા ભક્તોને જે પેકેટમાં એનું પતંજલિનું જ્યુસ આવે એ બધાને ભક્તોને પ્રસાદ તરીકે આપવાનું. આવો ભક્તજનો, પિયુષભાઈ અભરામપરા, જયસુખભાઈ કુમારિયા, ગોબરભાઈ પડશાળા, સંજયભાઈ ખડાધાર, પ્રકાશભાઈ પડશાળા, ધીરુભાઈ એવરેસ્ટ, ભનુભાઈ મારવેલ, નિતેશભાઈ ગાંગાણી, ભરતભાઈ કોલડિયા, ભાવેશભાઈ મારવેલ, ભાઈ શ્રી જીતુભાઈ, સંજયભાઈ એમ ટુ એમ, એમ ઝેડ એમ, અલ્પેશભાઈ નાવડિયા, નરેશભાઈ પરમાર, ઝીણાભાઈ જયરામભાઈ બોગરા, શાંતિભાઈ જીવરાજભાઈ, રણછોડભાઈ હરિભાઈ, અશોકભાઈ વેકરિયા, કેતનભાઈ ઘોઘારી, રાકેશભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, રસિકભાઈ સાવલિયા, કલ્પેશભાઈ ખૂંટ, રમેશભાઈ ચોવટિયા, ભૂપતભાઈ ચોવટિયા, રજનીભાઈ સાવલિયા, નૈરિકભાઈ ભટ્ટ, મનુભાઈ સતાણી, સાગરભાઈ માલવિયા, ભોળાભાઈ માલવિયા, ધીરુભાઈ માલવિયા, ભૂપતભાઈ હિરપરા, પ્રવીણભાઈ ગજેરા, જિગ્નેશભાઈ રાણપરિયા, વિજયભાઈ સતાણી, કિશોરભાઈ દુધાત, મનુભાઈ બોરડ, કડવાભાઈ ધામેલિયા, નારાયણભાઈ અણદાણી, ઘનશ્યામભાઈ ઢાકેચા, દીપકભાઈ શેલડિયા, સુધીરભાઈ કાપડિયા, બિપિનભાઈ ઝાલાવાડિયા, નનુભાઈ ત્રાપસિયા, મુકેશભાઈ સાતપડા, ધીરુભાઈ ધામેલિયા, દાદુભાઈ પાંચાણી, લલિતભાઈ મનજીભાઈ વગાસિયા, મહેશભાઈ મિયાણી, ચતુરભાઈ મોરડિયા અને લાલજીભાઈ દરેડ આ ભક્તજનો આશીર્વાદ લેવા માટે આવશે. તમામ ભક્તજનોને નમ્ર નિવેદન, પ્રસાદ લીધા પછી જ સૌએ અહીંથી જવું, પ્રસાદ લીધા સિવાય કોઈએ જવું નહીં. એકાદશી છે, એકાદશીના ફરાળી ચેવડાની વ્યવસ્થા છે, તમામ ભક્તજનો એને ન્યાય આપવા માટે ત્યાં આવશે.
સરસ મજાનો મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે પંચાબ્દીનો આનંદ કંઈક અનેરો આપણે સૌ લઈ રહ્યા છીએ. પ્રસાદ લેતા લેતા પણ આ વાતને આપ ધ્યાનથી સાંભળજો. આ જે આનંદ આવે છે, એક અઠવાડિયા સુધી સ્વામીની કથામાં આનંદ આનંદ અને આનંદ આવે છે. આપને કાયમી આનંદ મેળવવો હોય તો મારી નમ્ર વિનંતી છે, દર અઠવાડિયે સ્વામીની સભા, રવિ સભા હોય છે, એમાં જરૂર આપના યુવાન દીકરા દીકરીઓને લઈને એ કથા વાર્તાનો લાભ લેવા આવશો. કદાચ દર અઠવાડિયે મોટા વરાછા મંદિર ન પહોંચી શકો તો દર મહિને સભા થાય છે એમાં અચૂક હાજરી આપો. દર મહિને જે સભા થાય છે એ અદ્ભુત રીતે આપના બાળકો કદાચ ક્યાંક આપનું નહીં માનતા હોય પણ સ્વામીશ્રીના પ્રભાવ અને પ્રબુદ્ધતાને લીધે એ જરૂર એમનું માનીને પાછા વળશે. સારા સંસ્કારો, સારી વાતો, અને કદાચ ન પહોંચી શકતા હોય ને સતત ટ્રાવેલિંગમાં રહેતા હોય તો સ્વામીજીના મુખેથી કહેવાયેલી કથાઓની ડીવીડીઓ આપની ગાડીમાં, આપના ઘરમાં જો સતત વાગતી રહેશે તો એનાથી પણ સારો સંસ્કાર પડશે. મારી આપ સૌને નમ્ર વિનંતી છે, સતધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે એમાં યથાયોગ્ય આપણે સૌ સહયોગ કરી એનું વહેલામાં વહેલું નિર્માણ થાય એમાં સહયોગી બનીએ. આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. આવતીકાલે બરાબર 3 વાગે પાછી કથામૃતનો લાભ લેવા આપ જરૂર આવશો, અને રાત્રે પણ બીજા સેશનમાં આંતરરાષ્ટ્રીય તબલાવાદક પણ આપણી વચ્ચે પધારવાના છે, એના નામ પણ મેં કહ્યા છે, એનો જરૂર આપણે લાભ લઈશું. અત્યારની કથાને વિરામ આપીએ. અસ્તુ, ધન્યવાદ, શુભરાત્રી, જય સ્વામિનારાયણ.